कृष्णस्य आसीत् सखा कश्चित् ब्राह्मणो ब्रह्मवित्तमान् विरक्त इन्द्रियार्थेषु प्रशान्ताद्वाजितेन्द्रियः कृष्णस्यासीत् सखा कश्चित्। भगवान ना एक परम मित्र छे, केवा छे, ब्राह्मण छे, पण ब्राह्मण होवाना साथे पासा ब्रह्मवित्तम, एमनी पासे शू छे, ब्राह्मण छे पण केवा छे, तो घणा लोको के सुदामा गरीब छे। हकीकत में सुदामा क्यारे गरीब हता ज नहीं। गरीब कोण छे? गरीब ए नथी जेनी पासे संपत्ति नथी, गरीब ए नथी जेनी पासे घरेणा नथी, गरीब ए नथी जेनी पासे मोटा बंगला नथी, गरीब ए छे जे घणु बधु होवा छतां कोई ने काम में आवता नथी। एटला माटे आपणी कहेवत छे के रूपये टके गरीब माणस होय एनो वांधो नहीं, पण हाडनो गरीब नहीं हारो। ए પોતે તો ખારું ન જીવે પણ બીજા જીવતા હોય એને જોઈને દુખી થતો હોય, અને એમાંય બ્રાહ્મણ તો કોઈ દિવસ ગરીબ હોતા જ નથી, બ્રાહ્મણ તો પૈસા વાળા જ હોય। શા માટે? અમારી પાસે બ્રહ્મ વિત્તમ છે, અમારી પાસે જે ભગવાને અમને જે આપ્યું છે। નભ્રાતુ ભાજ્યમ ન ચોરહાર્યમ, ખેતી કરી છે બધાએ, હા ખેતર જાઓ તમે કપાસિયા લઈને, કપાસિયા સોંપી દો તમે, અને પછી વરસાદ નો આવે તો શું થાય? શું થાય? કાંઈ ન થાય, એટલે પછી આપણે શું કહીએ? ફટાક્યા થઈ ગયા, શું થઈ ગયું? ફટાક્યા થઈ ગયા, પછી 15-20 દિવસ થઈ જાય, ફટાક્યા થઈ ગયા, પછી વરસાદ આવે તો યુગે ફટાક્યું થઈ ગયું હોય, પછી પાછું સોંપવું પડે ને, તો આગળ સોંપ્યું હોય એના પૈસા પાછા આપી દે, આગળ સોંપ્યું હોય બધું જાય। હવે હું અહીંયા આટલા દિવસથી કપાસિયા સોંપું છું, બરોબર, હવે વરસાદ થાય ને ઉગે તો ભલે, નકર મારું કાંઈ આમાં ફટાક્યા થાય એવું લાગે છે તમને? હું આની આ કથા આવતી 31 તારીખથી બારડા શરૂ કરીશ, હા 31-3-6-4 જાગૃત હનુમાનજી મહારાજનું સાનિધ્ય છે, હા મારી ઈ એક જ જગ્યા એક જ શેરીમાંથી 12મી કથા એક જ જગ્યાઓમાંથી। ઘણા લોકો કહે કથા બહુ અઘરી છે ને, અમને જ્યાં જાગૃત હનુમાનજી વાળા એટલે એ મને મૂકતા નથી ને હું એને મૂકતો નથી, હવે અમે નક્કી કર્યું છે જે થાકે કોણ પેલા થાકે છે, નહીતર 5000 કવર હતું ત્યાંથી શરૂ થયું, અત્યારે 1.5-2 લાખ રૂપિયા થાય છે, લે કઈ સસ્તા થોડા છીએ, બહુ મોંઘા છીએ, અને ભગવાન નું નામ થોડું સસ્તું હોય? પાંડુરંગ દાદા એ કીધું સોના કરતા મોંઘું શું, સ્વાધ્યાય સ્વાધ્યાય। એટલે એ 12મી કથા 31 તારીખે શરૂ થાય, અહીંયા તો નથી થયા ને, કદાચ ફટાક્યા થઈ ગયા હોય તો માને કઈ ખોટ ખરી એમાં નહીં, એ ઉગે તો મારું અને ન ઉગે તોય મારું, એ તો બીજે વવાય, હું તો કપાસિયો કાઢી લઉં પાછો, હા તમારે કપાસિયો ન નીકળે, મારે તો નીકળે હતો એવો ને એવો, હા અને એ ઘણી વખત તો એવો ઉગ્યો, હા તમારે 10-10 વીઘામ નહીં થયો એવો મારે 18 વીઘામ થઈ ગયો, હા અને ક્યારેક તો એક એક છોડવાની અંદર એટલો કપાસ પીલ્યો, હા એ અને એ કપાનો છોડવો એ મને રૂપિયા નથી આપ્યા, પણ એ એવો રૂપાળો છે હજી નજરે ચડે, હા અને એટલા માટે વિગતે થી પ્રેમની મોણી ભજન સાંભળો તમે હજી એક વખત, વિગતે થી વણને આવ્યો ધ્યાન તો મુનિવર નું ધાર્યું, વિગતે થી વણને આવ્યો
અને ધ્યાન મુનિવરનું ભાર અને પછી ઉબુદ્ધિ કપાસિયા ઓરે વણ વાયવું વાયવા પછી નથી આંખ બંધ કરીને ક્યારે તમે છોપતા પહેલા વિચાર કર્યો ઉગશે કે નહીં એ તો અહીંયાથી જાઓ ત્યાં પડું તૈયાર થઈ ગયું હશે એટલે સોંપી જ દેવું પડશે જેથી વળશે તેથી એ તો એના આપણા ભાગ પણ સોંપી દેવું અને ધ્યાન તો ભગવાનના ભરોસે અને પછી કુબુદ્ધિ કપાસિયા કોરે પ્રેમની પૂર્ણિયો પછી કપાસિયાની થેલીમાં અમુક ખોખા આવે એ સોંપતા પહેલા ધ્યાન રાખવું પડે સોંપાઈ ન જાય નકરી ખોટી વેડફાઈ જાય એટલે મોંઘું હોય છતાં પણ ઘણી વખત આપણે ફેંકી દેવા પડે કુબુદ્ધિ કપાસિયા કોરે કર્યા અને પછી પ્રેમની પૂણી પ્રીતમ મહાસંતો એટલે કહો જી બ્રાહ્મણ કોઈ દિવસ અમે તો જેનેમાં તેદુના મંગલમ ભગવાન વિષ્ણુ જ બોલીએ છીએ આખી જિંદગી એનો શ્લોક આવે ચાંદલો કરીએ એટલે સ્વસ્તિ ને ઇન્દ્રો ઈ જ શ્લોક આવે પાણી રડાવીએ એટલે બધે રાજાની ઘીરે જઈએ તો ઈ શ્લોક આવે ગરીબ માણસની ઘીરે જઈએ તો એ શ્લોક આવે કન્યા પૌર્ણાવા જઈએ તો ઈ જ શ્લોક આવે હા પાણી ઢોળમાં જઈએ તો પાણી ઢોળમાં શ્લોક જ આવે બધું એક વખત હોય એ બધ જે હાલે અમારું કાંઈ વેડફાઈ જતું નથી પછી ક્યાંક દક્ષિણા ઓછી મળે ક્યાંક વધારે મળે બ્રાહ્મણોએ ક્યારેય દક્ષિણા સામે નજર રાખી અને કર્મ કરવું જોઈએ નહીં ભાગવતનું કોઈ અમારી 62મી હવે મને ભૂલાઈ ગયું છે કેટલામી કથા યાદ નથી રાખતો બહુ હા પણ 62મી કે 63મી મારી આ કથા હશે મારી કથાની અંદર મેં કોઈ દિવસ એવું નથી કીધું કે મને એટલા દેહ જોજ અને આજ સુધીનો અનુભવ છે મને આજ સુધી કોઈ દિવસ કોઈ ઓછું દીધું જ નથી બધાએ પછી કોઈ નાનું તો એની લાયકાત પ્રમાણે કોઈ મોટું તો એની લાયકાત પ્રમાણે કહ્યું છે બ્રાહ્મણે ક્યારે દક્ષિણા નક્કી કરીને કર્મકાંડ કરાય નહીં પણ એ ક્યાં તો કીધું જ્યાં સમાજ ઉદાર છે ત્યાં જ્યાં લોકો સામેથી દઈ દેતા હોય ને એવા ગામમાં નક્કી ન કરવાનું હોય પણ ગામે સામેથી દાદાનું ખેંચીને લઈ એવું હોય તો પછી નક્કી કરવું પડે કે થાય કારણ કે દાદા એ આઈફોન વાપરતા હોય ને અને એ પાછું એને બદલવાનું હોય 12 લેવાનું હોય 13 લેવાનું હોય 14 લેવાનું હોય એટલા માટે સમય પ્રમાણે પણ છતાં પણ સંપત્તિના પ્રમાણમાં જ્યારે તમને બ્રાહ્મણ કે મંદિર પ્રત્યે ભાવ જાગે તમારે તમારા ઈષ્ટનું સ્થાન હોય છે તમારા કુળદેવી માતાની જ્યાં મઠ હોય તમે જાઓ કે ન જાઓ તમે ન પહોંચી શકો અમે તો ખાલી 10 રૂપિયા તો 10 રૂપિયા તમારે તમારા માતાજીના મંદિરે તમારે તમારા ગામના રામજી મંદિરે તમારા ગામના શિવાલયે તમારા કોઈ દેવનું મંદિર હોય ત્યાં મોકલવા જોઈએ કારણ કે એ આપણી અમાનત છે અને એટલા માટે કૃષ્ણસ્ય સખા ક્વચિત ઇન્દ્રિયોમાં જેને જરા પણ મોહ નથી એકદમ વિરક્ત છે અને પ્રશાંત આત્મા છે પ્રશાંત આત્માનો અર્થ થાય સંતોષિત છે એટલા માટે યાદ રાખવાના પ્રસન્ન રહેવાના સંતુષ્ટ રહેવાના બે જ રસ્તા છે કાં તો તમને મળેલા ધનનું તમે દાન કરી દો દાન કરો એટલે સંતોષ થશે ફોર એક્ઝામ્પલ ઉનાળો છે શરીરનો રસ પીવા ક્યાંય જગ્યાએ ઊભા હો અને કોઈ ગરીબ માણસ આવે અને એક શરીરનો રસ તમારી પાસે માગે ગ્લાસ પછી એને એક ગ્લાસ રસ પાજો તમે હા અને એ રસનો ગ્લાસ પાયા પછી તમારા વિચારો જોજો તમને એમ થાય કે મેં આજ કાંઈક સારું કામ કર્યું છે એની જગ્યાએ રસ્તામાં જતા હતા 2000ની નોટ મળી છે હા
અને 2000 ની નોટ ખિસ્સામાં નાખી દીધી છે. અને પછી જોજો, પછી કોઈ ખામ ઉપર ખાલી પૂછજે, આમાં ખિસ્સામાં હાથ નાખશે ને તો એમ થાય કે આની તો નહીં હોય ને. હા, સાબિત થાય છે લઈ લેવાથી સુખની પ્રાપ્તિ થતી નથી, દઈ દેવાથી પ્રાપ્તિ થાય છે. એટલા માટે ધનની શુદ્ધિના બે પ્રકાર છે, દાન આપી દો કાં તો છે એમાં સંતોષ. સુદામાને સંતોષ હતો. કોઈ પણ પ્રકારનું ક્યારેય ભગવાનની સામે ડિમાન્ડ નહીં. અને પરમાત્મા પરીક્ષા તો ભગવાન એની જ લે ને, એટલે પરીક્ષા પણ બહુ લીધી છે. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી, જે હોય છે સારા એની દશા સારી હોતી નથી. પત્ની છે સુશીલા છે, એ સુશીલાએ ભાગવત ની અંદર લખ્યું છે, દરિદ્રા સિદ્ધમાના સાવેપમાના બિગમ સુશીલા પરમ પતિવ્રતા સ્ત્રી છે, પણ દરિદ્ર છે. પતિ દરિદ્ર નથી. પતિ કેવા છે તો કીધું બ્રહ્મવિત્તમ છે. પત્ની કેવી છે કીધું દરિદ્રા. એ એવું બની શકે ખરું પતિ રૂપિયા વાળો હોય ને પત્ની ગરીબ હોય, એવું થાય કોઈ દિવસ? શું કેવું છે તમારું? પતિ રૂપિયા વાળા છે, પત્ની ગરીબ હોય? આ ઘા પડો. પતિ રૂપિયા વાળા છે, પત્ની પાસે કઈ નથી, ગરીબ હોય શકે ખરું? એ કઈ બાજુ લઈ જવાના? ત્યાં શું કશો ટપો પડતો નહીં. તમે તો અલગ અલગ ને અઘરા અઘરા ક્વેશ્ચન કરી અને માઇન્ડને કન્ફ્યુઝ હેંગ કરી રહ્યા છો. તો બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, પણ દરિદ્રા સીધમાના. પત્ની દરિદ્ર છે, દરિદ્ર એટલા માટે છે કે એને જેટલો ભરોસો સુદામા સુદામાની દ્વારિકાધીશ ઉપર છે. અને હોય શકે પતિ ગમે એટલું દાન પણ કરી શકે, પત્નીને વિચારવું પડે. કારણ કે પત્નીને બધું ઘરે શું છે એ ધ્યાન રાખવાનું. એટલે ઘણી વખત પત્નીઓ કરકસર કરે, પતિઓ એટલી બધી કરકસર કરે નહીં. અને યાદ રાખવાનું, જેના ઘરે પત્ની કરકસર કરતી હોય, જેના ઘરની સ્ત્રી કરકસર કરતી હોય, એના ઘરે જ રૂપિયા ભેગા થાય. હા, જેની ઘરે પૈસા ટકતા જ નો, એને સમજવાનું કે બેન પાકીટ ખોલે છે દરરોજ. આ બેન દરરોજ એટલા માટે પગાર ઓછો હોય અને બેનની ડિમાન્ડો બહુ મોટી હોય, એટલે જેના ઘરમાં સ્ત્રી છૂટા હાથની હોય ને એના ઘરે કોઈ દિવસ પૈસા ટકે નહીં. અને જેને ઘરે કરકસર હોય ને એના પછી કોરોના આવ્યો ને પગાર બંધ થઈ ગયો ને તોય એના ઘરવાળાને હાથ ફેરવીને કીધું મૂંજાતા નહીં હો, ટમેટામાંથી 30 વધ્યાતા, બટેટામાંથી 20 વધ્યાતા, તેલના ડબ્બામાં 30 વધ્યાતા. હા, આમ કરીને 10-12 ડટ્ટા ભેગા કર્યા છે. 2 મહિનાનું લોકડાઉન નહીં, 12 મહિનાનું લોકડાઉન હું પૂરું કરીશ, તમારે બહાર જવાનું નથી. આ કરકસર કરી હોય તો થાય. એ સુશીલાએ એક વખત કીધું છે સુદામાને, મહારાજ લોકોને તો એક દિવસની 11 હોય. હા, આ ગામડાઓની અંદર તો લોકો 11 રાખે તો એક દિવસ 15 દિવસ એક વખત આવે, પણ આપણે થોડીક વધારે ભગવાનના પ્રિય લાગીએ છીએ. તો કીધું કેમ, આપણે તો આપણા જીવનની અંદર 4-4, 5-5 દિવસ, ક્યારેક ક્યારેક તો 7-7 દિવસ 11 શું આવે છે. સુદામાએ કીધું, સુદામાની પત્ની થઈને ડગી ગઈ, ભૂખ્યું રહેવાનું થયું, ત્યાં ભજન ભૂલાઈ ગયું બધું. ત્યારે સુશીલાએ કીધું છે કે મારી ચિંતા નથી, સુદામાની પત્ની આજે પણ ભૂખી રહેવા તૈયાર છે, પણ જે તમારી સામે બોલે છે એ ભૂખ્યા છોકરાઓની મા બોલે છે. હા, 3-3, 4-4 દિવસના વાણા વહી ગયા છે. આજે આપણા સંતાનો આપણી સામે આવીને જ્યારે ઊભા રહે ત્યારે તમે તો પુરુષ છો. હા, તમે પુરુષ બહાર જઈ શકો છો, સ્ત્રીને બહાર જવાતું નથી. એટલા માટે ઘરની અંદર શાંતિ, ઘરની અંદર કોઈ વસ્તુ છે
એ સંગ કદાચ કોઈ સ્ત્રીની અંદર દાગ છે તો ઉપાધિ નથી, કોઈ પુરુષને દાગ હોય તો એ બહાર ન નીકળી શકે અને બજારમાં. એટલા માટે કઈ કઈ દશરથજીને કીધું છે જયારે વચન માંગ્યું ત્યારે દશરથે કીધું કઈ કઈ ને કે કઈ કઈ તું જે માગશું એ તને ખબર છે શું માગશું? શું તું જે માગશું એ માગ્યા પછી તારા શેથામાં સિંદૂર નહીં રહે, હું મરી જઈશ. ત્યારે કઈ કઈ એ કીધું છે કે મહારાજ સાંભળો, મેં માગ્યું એ નહીં આપો, એ આપશો તો તમે મરી જશો, અને નહીં માગો તો હું મરી જઈશ. મરવાનું તો આપણે બેમાંથી એકને છે જ, નક્કી કરો કોને મરવાનું છે. આ વચન પાળેલું નહીં આપો તો દુનિયાની અંદર કલંક તમને લાગશે, કે સૂર્યવંશની અંદર કોઈ વચન આપ્યું હતું, વચન પૂરું ન કરી ગયા, એ કલંક તમને લાગશે. હા, અને મેં વચન માંગ્યું છે એ આપશો, તમારે યશની કીર્તિ વધશે, તમારા સૂર્યવંશની કીર્તિ આમ શેખરે સડી અને ગવાશે, તમારો યશ વધશે, કલંક કઈ કઈને લાગશે. યાદ રાખજો, કલંક તમને પણ લાગશે, નહીં પાડો તો કલંક મને પણ લાગશે, પાડશો તો. પણ કલંક લાગશે તો દશરથ અયોધ્યાની બજારમાં મોઢું શું બતાવશે? એટલા માટે સારું છે મહારાજ, મને વચન આપી ગયો ને મરી જાઓ, કામ પૂરું થાય. કલંક ભલે મને લાગે, હું સ્ત્રી છું, ઘરની અંદર રહી અને કલંક સાથે જીવી લઈશ. તમારા માટે જીવવું બહુ અઘરું થઈ જશે. સુદામાને સુશીલાએ એ કીધું છે કે આજે ઘરની અંદર કોઈ વસ્તુ થઈ રહી છે તમને ઘણી વખત નથી ખબર, કારણ કે તમે બહાર છો, પણ આ અંદર રહેલા સંતાનો ભૂખ્યા રહે છે. અને સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજનની ખામી, સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજનની ખામી, સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજનની ખામી, સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજનની ખામી. તમારો દોસ્તાર દ્વારિકાનો નાથ છે, તમારો દોસ્તાર દ્વારિકાનો નાથ છે, જો સુદામા જે દ્વારિકા જાય છે, અરે જો સુદામા જે દ્વારિકા જાય છે, રે જો સુદામા જે દ્વારિકા જાય છે, સુશીલાએ શું કીધું? મહારાજ સંતાનો પંખો ન હોય તો ગરમી સહન થાય, પાણી ન મળ્યું હોય ત્રણ દી ન નાવી હાલે, બધું સહન થાય, પણ અઘરામાં અઘરી વસ્તુ આ દુનિયામાં કઈ હોય ને તો એ ભૂખ છે, એ સહન નથી થતી. ભૂખ સહન નથી થતી, અને એટલા માટે આ દેશની અંદર અન્ન ક્ષેત્રો છે, એટલા માટે અન્નનો મહિમા બહુ છે આપણે ત્યાં. એટલા માટે તો આપણા ફળિયામાં હવાના પૂરમાં ગોરદાદા આવે, હા બપોર થાય તો ગામના રામજી મંદિરના સાધુઓ આવે રોટલો લેવા. આ બધું શા માટે છે? કે કેમે કરીને તમારા ઘરની અંદર ધર્મની સ્થાપના કરેલી છે. ટકે યાદ રાખજો ફરી એક વખત, આ દુનિયામાં કોઈ કોઈના પેટ ભરતું નથી, મારા ને તમારા પેટ ભરે કોઈના પેટ ભરાય નહીં, પેટ ભરવાવાળો ભગવાન છે. આ દુનિયામાં જેને જેને ભૂખ્યા ઉઠ્યા છે ને જમાડે છે એ દ્વારિકાનો રાજ જમાડે છે. મારું ને તમારું કામ છે, દાને ધાને પેલિકા હોતા હે ખાને વાલે કા નામ, એક એક દાણા ઉપર કોને જમવાનું છે એનું નામ લખ્યું છે. એટલા માટે તો કેદુના પૈસા ભેગા કર્યા હતા, નક્કી નહોતું થતું, ત્રણ વર્ષથી બંડલા એ 200 ને 500 ને ભેગા કર્યા હતા, ક્યાં વાપરશું? પણ રામેશ્વરની બજારોમાં વપરાના, જેથી ભેગી નોટ કરીને રમાબા રમાબેન, તેથી જ નક્કી હતું કે આ 200 ને કુંડલા નાવલીમાં નહીં, આ તામિલનાડુમાં વટાવવાની છે. એ તો તમે એવું નક્કી કર્યું કે આપણે ક્યાં વાપરશું, બાકી નોટે તો નક્કી કર્યું છે કે દવાખાનામાં જવું છે કે દેવાલયમાં જવું છે. હા, નોટ તો નક્કી કરીને જ બેઠી છે કે પ્રેમથી વપરાવું છે કે પરાયણે જવાનું છે. અને સુશીલા કહે છે,
આ દુનિયાની અંદર સૌથી મોંઘામાં મોંઘી વસ્તુ કાંઈ હોય, અઘરામાં અઘરી વસ્તુ હોય તો એ છે કોઈને આપી દેવું અને સહન કરવું અઘરું હોય તો એ ભૂખ છે. એટલા માટે કરોડો રૂપિયા કોઈને આપી દો, કદાચ એનું પુણ્ય મળે કે ન મળે એનો ભરોસો નથી, પણ કોકના પેટમાં જો આપણા હાથે રંધાયેલા રોટલાનું બટકું ગયું તો પાંચે પંદરે પચીસે પચાસે સો વર્ષે તમને ક્યારેક આપણે કહીએ, ઘણી વખત બધાએ આપણે વાતો કરીએ ને કે ફલાણાનો તો રોટલો મોટો, હા ફલાણાનું ઘર એટલે તો કીધું એનો રોટલો મોટો ને બાપા, એટલે એની વાત થોડી થાય, એના ઘરનો રોટલો બંગલા મોટા એવી આપણે કોઈ દેમ કીધું ઓહો એનો તો બંગલો બહુ મોટો, એમ નહીં, બંગલા ગામમાં ઘણા એના મોટા હોય, પણ વખાણા વખણાણા કોણ જેના રોટલા મોટા હતા, જેના ઓટલા મોટા હતા. અને એટલા માટે સુકાણા હાડ પાડોશીના બાળના મુખે મુઠી ચણ નાખતો જાજે, આપ્યું હોય તો આપતો જાજે, દીધું હોય તો દેતો જા. આપણો એક દ્રષ્ટાંત મને યાદ આવે, ઘણી વખત હું લગભગ બધી કથાની અંદર આ દ્રષ્ટાંત કહું છું કે ક સમયની બદ્દુઆ અને સારા સમયની દુઆ ક્યારેય એળે જાતી નથી. મારા જીવનના પરમ દ્રષ્ટાંતો છે. તમે ઘણા દુનિયામાં ઘણા બધા લોકો મારા પરમ મિત્ર છે, હું મારે પરસ્પર ઘણો સ્નેહ છે, હા તમે બધા એને ઓળખો, જિગ્નેશ દાદાને ઓળખો ને બધા, રાધે રાધે. હા દુનિયા આખી એમ ઘણા લોકો એમ કે આટલા બધા બહુ ફાસ્ટ થઈ ગયું આમ થઈ ગયું, પણ એ થયું છે એનું કારણ છે. હા એમના એક મોટા બા હતા ને એનો રોટલો બહુ મોટો હતો, હા એટલે અમને તો પાકી ખબર છે એને જે મળ્યું છે એ એના ઘરના રોટલાનું ફળ મળ્યું છે. હા મારે મોટું થઈ જવું છે, દુનિયામાં ઘણા મોટું થઈ જવાશું થઈ જવું છે, પણ એ મોટું નથી થવાનું, મોટા એ થાય છે જેના ઘરના રોટલા મોટા છે. હાચું તો હોવ રે હાચું રે, ખોટું તો હોવ છે ખોટું જ રે, અને અમુક સત્ય છે એ તમને ગમે ન ગમે એ સત્ય હંમેશા સત્ય રહેવાનું છે. એટલા માટે કહું છું ગામડા ગામની અંદર એક પરણીને આવી છે સ્ત્રી, અને બરોબર આમ ફેરા ફરતી હતી ને વિધાતા ત્યાંથી નીકળે છે, અને વિધાતા જ્યારે નીકળે છે ત્યારે પેલી સ્ત્રીની સ્ત્રીના મંગળસૂત્રને પહેરાવી અને એનો ભરથાર એના સેથામાં સિંદૂર પૂરતો હતો, અને આકાશમાંથી નીકળી રહેલા એ વિધાતાની આંખમાં જળજળી આવી ગયા, કરરર અમારે વિધાતાને કેવું લખવું પડે, શું તો કીધું એવું લખ્યું છે કે આ પરિણાની પહેલી રાતે જ વિધવા થઈ જશે, આ ચાર પાંચ કલાક માટે આના સેથાની અંદર સિંદૂર છે, આજે જ પરણી છે ને આજે જ એનું સિંદૂર છે વિખાઈ જવાનું છે, રાત્રે એના પતિને સર્પો દંશ થવાનો છે. અને પરિણાની પહેલી રાત આવી, એની બહેનપણીઓએ પોતાની એની નણંદે એની ભાભીને શણગારી અને એનું જે શયન કક્ષ હતો સુવાનો જે ઓરડો હતો ત્યાં સુંદર મજાની સેજ શણગારી અને પોતાની ભાભીને ત્યાં બેસાડી, અને પેલી સ્ત્રીઓ ગઈ આ બાજુ, એ પેલો ભાઈ એનો ભાઈબંધો સાથે બજારની અંદર વાતો કરી રહ્યો છે ઘરની બહાર. થોડીક રાત વીતે છે ને એવા સમયે આ મર્યાદાથી પહેલાના સમયની અંદર પતિ કોઈની નજર સામે પત્નીના રૂમમાં ન જાય, હા આ મર્યાદા હતી પહેલા. એ પતિ રાહ જોઈ રહ્યો છે બધા ક્યારે સુવે, પત્ની રાહ જોઈ રહી છે કે પતિ ક્યારે આવે, હા અને એમાં થોડોક સમય થયો ને ત્યાં કોઈ સ્ત્રી રોતી હોય કકળતી હોય એવો અવાજ આવે છે, એટલે પોતાના બેડીના બારણાને ખોલી અને પાછળ વાડો પડતો હતો એ વાડામાં જોયું તો એક ભાંગલા તૂટલા ખાટલાની અંદર એક ગરીબ બાઈ જેના શરીર માથે ફાટલા તૂટલા કપડાં છે અને અડધી કલાક કલાક પહેલા બાળકને જન્મ આપ્યો છે એવી અવસ્થા છે, અને આંખમાંથી આંસુઓની ધાર અને રોતી રોતી કળસે છે, અને ઓલી બાઈએ ઉપરથી જોયું ત્યાં એના અંતરની અંદર આમ અરેરાટી થઈને એને હાથ કર્યો, બેન શું થયું બેટા, બેન કેમ રડે છે? ત્યારે પેલી ગરીબ ભાઈએ કીધું કે બેન મેં આ દીકરાને જન્મ આપ્યો છે, હા અને બાળકને જન્મ આપ્યો ને તો મારા પેટમાં
કાળી લાય આલી છે, મને બહુ ભૂખ લાગી છે. મારી બેન બે ટુકડા ટાટા પીડ્યા હોય તો અંબાવી દેને. એટલે પેલી સ્ત્રીએ કીધું, વિચાર્યું કે આ પૈણાની પહેલી રાત છે, હેઠી ઉતરી જઈને રસોડામાં લેવા જાય તો બધા લોકો વાતો કરશે, મારે કરવું શું? પણ યાદ આવી ગયું કે કંસારનો ડબરો ભરાણો છે, મામાટના ડબરામાં માએ મામીએ ને મામાએ ને માસીએ બધા ભેળા થઈને મીઠાઈ ભરી છે, અને એ મીઠાઈનો ડબરો કંસારનું એ પાત્ર, એમાંથી એક બે ભાગ કરી અને એક હાડીના છેડામાં બાંધી અને હાડીનો છેડો નીચે લાંબો કર્યો અને એ ગળું ગળું બધું લાડવા બધું ખાય. પેલી બાએ કીધું કે બેન મગાય નહીં, પણ હવે પાણી જો મળી જાય એકલો તો કામ થઈ જાય. અને આ દેશની પરણીને પહેલી રાતની આવેલી સ્ત્રીએ એના મા બાપના સંસ્કારો કે ભૂખ્યાને ન જોઈ શકી, એક લોટો એને પાણી પાયું, પેટમાં ટાઢીક વળી, પેટમાં ટાઢીક વળી અને ગરીબ બાઈના મોઢામાંથી એટલું નીકળી ગયું કે બેન ભગવાન તારો ચૂડલો અખંડ રાખશે. મારી માં તને હો હો દિવાળી તારા ઘરવાળા એને ઉજવવાનો અવસર આપે, આ આશીર્વાદ પડ્યા. અને આ બાજુ એનો ઘરવાળો દિલ્હીમાં પગ મૂકે અને હામી એરું કરડવા માટે ફૂણ માંડે, પણ જ્યાં આમ ફૂફાડો મારીને ડંખ મારવા જાય ત્યાં તો વિધાતા આડાવી ઉભા રહી ગયા, ઉભી રહી જા ઉભો રહી જા કાળ, આની વોવે કોકને રોટલો ખવરાવ્યો છે. કાળ મોટો નથી, તાણે ખવરાવેલો રોટલો મોટો છે. આડા રૂપિયા નો આવે, કોગદી કરેલું હારું કામ આડું. એટલા માટે સત્કર્મ કરવા માટે, એટલા માટે સુશીલા કહે છે સ્વામી ભૂખ બહુ ભૂંડી છે, ગરીબાઈ બહુ ભૂંડી છે. હા, એ તો કોગદી ગરીબ થા હોય એને ખબર હોય, ગરીબાઈ કેવું હોય, ગરીબ ગરીબ હવે તો સમાજની અંદર નજર ફરી છે એટલે વાંધો નથી. અત્યારે આપણે એવી અવસ્થામાં ત્યાં, મને તો મારી ગરીબી ગાવાનો જરીકે શોખ જ નથી, છતાં પણ આપણે એવી અવસ્થામાંથી બહાર નીકળ્યા છીએ, આપણને ખબર હોય કે આપણે જ્યારે ગરીબ હોઈએ છીએ ને ત્યારે આપણા આપણાનો હોય. હા, આપણે જ્યાં આપણી પાસે પૈસા ન હોય ને ત્યારે આપણા લોકો હોય ને એને આપણે ન ગમે. આ મારી સાથે નથી થયું, પાછો તમને એવું બધા લોકો એવું નહીં લગાડતા દાદાને પહેલાં કોઈ નહીં બોલાવતું, નહીં મારી સાથે તો મને તો બધું એવું જ મળ્યું છે. મારો પરિવાર એવો છે, મારી બહેનું એવી છે, મારું મોસાળ એવું છે. હા, અમારા અહીંયા મારા બહેનના સસરા બેઠા છે વસંતદાદા, અમારા ચારે ચાર બહેનોના ઘર બધા એવા છે કે અમે નાના હતા, અમારી અવસ્થા એવી હતી ત્યારે અમને એવું લાગ્યું જ નથી કે એ અમારા અમારાથી અલગ હોય. હા, એ લોકોએ અમારી સાથે એટલે એવી રીતના વર્તન કર્યું છે. અને આ આજ માણસની જીવન, હા, પૈસાવાળો હું થઈ ગયો લ્યો, હા અત્યારે રૂપિયા મારી પાસે થઈ ગયા, પણ અત્યારે મને એ યાદ આવે, હા, કે કોણે મારું રાખ્યું છે. મારું તો બધાએ રાખ્યું છે, સવાલ નથી, પણ ક્યારેક આપણા સગા સંબંધીમાં કોઈ ગરીબ હોય એની સામે ભેદ ન રાખવો જોઈએ. અહીંયા સુદામાએ કીધું છે, તું શું કહેવા માંગે છે? જુઓ, કડી બે અલગ અલગ છે, બે કડી અલગ છે. પહેલી કડીમાં એમ કીધું, સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજનની ખામી. બીજી કડીમાં કીધું, દ્વારિક તારો દોસ્તાર દ્વારિકાનું નાથ, કડીને કઈ પ્રાસ નથી મળતો, આ બે પંક્તિને કોઈ પણ પ્રકારનો પ્રાસ નથી મળતો. પણ સુશીલાએ કીધું કે સુદામા દ્વારિકાધીશના ભાઈબંધના સંતાનો ભૂખ્યા રે, દ્વારિકાધીશને કલંક લાગે, એટલે કહું છું તારો દોસ્તાર દ્વારિકાનો નાથ. તમે તમારા અયાચકપણાના વ્રતને ન માનો, હા, તમે તમારા અયાચકપણાના વ્રતને ન માનો, પણ તમારો દોસ્તાર દુનિયા કહે કે આનો દોસ્તાર કોણ ને આના દીકરાઓની હાલત શું, તમારી ઇજ્જત થઈ જાય છે, એની કોઈ પરવા ન કરો, દ્વારિકા વાળાની ઇજ્જત તો રાખી લ્યો તમે. તમે એક વખત દ્વારિકા જાઓ. અને સુદામાએ કીધું છે, સમજુને શું કહું માંગતા લાજી મરું, સમજુને શું કહું માંગતા લાજી મરું, સમજુને શું કહું માંગતા લાજી મરું, સમજુને શું કહું માંગતા લાજી મરું. માંગવાથી માનવીનું માન ઘટી જાય છે, માંગવાથી માનવીનું માન ઘટી
हरे जो सुदामा द्वारका जाय रे जो सुदामा द्वारका समझू ने शू कहूं मांगता लगी समझू ने शू केवू પણ યાદ રાખ માંગવાથી તો મરવું સારું છે માંગવાથી માણસનું માન ઘટે છે જે માંગે છે એની સામે નજર દુનિયાની બહુ અવળી થઈ જાય છે એટલા માટે ડાયરાઓની અંદર લાખો રૂપિયા ઉડાડી દેતા સમાજને એ લાખો રૂપિયા નજરે ચડતા નથી હા દીકરા દીકરીના લગ્નની અંદર સામૈયાઓની અંદર વરઘોડાની અંદર હજાર હજાર બબે હજારની પાંચ પાંચ હજાર રૂપિયા લાખ લાખ રૂપિયાની ઘોર કરતા સમાજને એ લાખો રૂપિયા નજરે ચડતા નથી પણ દીકરા કે દીકરીના લગ્ન સમયે બ્રાહ્મણે માગેલા વધારાના 500 રૂપિયા આખી દુનિયા યાદ રાખે છે કે દાદાએ 1000 રૂપિયા વધારે લઈ ગયા છે આ કડવું સત્ય છે હા હું નથી માંગતો એટલે તમને કહું છું કે દુનિયાને એ દેખાય છે જે માંગ્યું છે ઉડાડી દીધા એ કોઈને નથી દેખાતું અન્ન જ માંગવા જોઈએ સુદામા કહે છે માંગવાથી માનવીનું માન ઘટી જાય છે માન ઘટી જાય છે જે માંગે છે એનું એ કાંઈ નહીં બીજું કાંઈ ન થાય તો હું તમને મારે કેવું જોઈને રાજી થશે તમને ખાલી જોહે ને દ્વારિકા વાળો તમારી માટે નહીં તમે ખાલી દ્વારિકા જાહો ને દ્વારિકાધીશ રાજી થાય એ વાત સાચી છે કમસે કમ ઈ બાને દ્વારિકાધીશ ને દર્શન એને મળા હે તો ખરા એ હાલું જાઉં તું કહેશો તો પણ હવે વાત સાંભળ સુશીલા હું ત્યાં જઈશ પણ એ દ્વારિકા વાળો છે ને બધા માણસની વચ્ચે મને ભૂંડો લગાડશે શું તો કીધું એને લઈ લેવાની બહુ ટેવ છે માગી લે હું ન માગું એને તો માગવાની બહુ ટેવ છે એ માંગ છે તો હું એને શું દઈશ તો કે આપણી ઘરે તો કઈ નથી પણ એક કામ કર ક્યાંક પડ્યા છે ખૂણા ખાતરે રસોડામાં ઢાંકણું ખોલતી વખતે ઢોળા લેલા પૌવાના એ દાણાઓ પૌવાની એ ફોતરીઓ ભેગી કર અને પૌવાની ફોતરીઓ ભેગી કરી અને ફાટેલા કપડાની પોટલી કરી અને પૌવાની પોટકી જેષ્ટી કાય લટકી પૌવાની પોટકી જેષ્ટી કાય લટકી મનમાં મનમોહનને મળવાની છટકી મનમાં મનમોહનને મળવાની છટકી એ તો ભાવ એક લાકડીના છેડે પૌવાની પોટલી બાંધી અને પોરબંદરનો એક વિપ્ર પુરાણ ઇતિહાસ એમ કહે કે હાલો જાતો હોય તો એવો લાગે સાક્ષાત ભાસ્કર હારે જાણે એક સૂર્ય આકાશમાં વિગા છે અને બીજો એક વિદવત્તાનો પવિત્રતાનો સાત્વિકતાનો બીજો સૂર્ય પોરબંદરથી દ્વારિકા બાજુ હાલતો થયો છે આટલું તેજ છે એટલે ઘણાયની હાલ બહુ ગમે એટલે ઘણાયના લટકા બહુ ગમે હા ઘણાયની આંખ બહુ ગમે ઘણાયના ગાલ બહુ ગમે કારણ કે કોઈના કોઈ 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 વસ્તુમાં ખાસિયત હોય અને એ સુદામાં હાલતા હાલતા થાકીને વિશ્રામ લેવા માટે આંખ બંધ કરે થાકેલા માણસને નીંદર ગમે ને આવી જાય અને નીંદર આવી નીંદર જ્યાં ઉડી ત્યાં તો ગોમતીનો કિનારો દ્વારિકાનું પટાંગણા આંખ ખોલી રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ કરે છે કોઈને પૂછ્યું એલા મારે દ્વારિકા જવું છે કેટલું કાગોર્યું તો કીધું આ જ દ્વારિકા છે અરે દ્વારિકા આવી ગયું આ મહારાજ આવી ગયું ને ઓહો તો તો દ્વારિકા જવા માટે નીકળ્યો તો આ દ્વારિકાધીશ ક્યાં રહે છે એ જો ઓલી ધજા ફર ફરે ને એ ધજા જ્યાં છે ને એ દ્વારિકાધીશ નું ઘર છે
तोड़ी दजा फर फरे जो तार दई करे, तोड़ी दजा फर फरे जो तार दई करे, तोड़ी दजा फर फरे जो तार दई करे, तोड़ी दजा फर फरे जो तार दई करे। गुरु सेवा तिसी पमान से रे, गुरु सेवा तिसी पमाय छे रे, गुरु सेवा तिसी पमाय छे रे, गुरु सेवा तिसी पमाय छे रे, जो सुदामा अधिकारी काम जाय छे, ધોળી ધજા ફર ફરે જોતા હૃદય ઠર્યું, હૃદયમાં શાંતિ થઈ, શાંતિ થઈ નક્કી થઈ ગયું, હા કોઈ માણસ સુખી કેમ થયો, હા આજે તમારા દીકરાઓ તમારા સંતાનો, હા આપણે કોઈના સંતાનો છીએ તો આપણે આટલા બધા સુખી કેમ થયા છીએ વિચારવાનું, એટલે આપણને આપણા ગૌઢાવોનો પરસેવો ગભરાવવાની મહેનત યાદ આવશે, હા એટલે આપણે સુખી થયા યાદ આવી ગયું। ગુરુ સેવાથી સિદ્ધિ, ગુરુની સેવાનું ફળ છે। આને 56 સીડીનો નહીં, આને 112 સીડીનો દાદરો હોવો જોઈએ, હજી થોડુંક ઓછું આપ્યું। યોગેશ્વર ભગવાન કૃષ્ણ હતા, છતાં પણ સાંદીપનીના લાકડા વીણવામાં શરમ નહોતી। ગુરુના બારણે જાઓ, ગુરુના દ્વારે જાઓ, હા ત્યારે તમારી પાસે કેટલા રૂપિયા છે એ ભૂલાઈ જાય, હા કેટલી સંપત્તિ છે એ ભૂલાઈ જાય, એટલે ગુરુ, એટલા માટે અમે દરરોજ બોલીએ છીએ શ્રી સદગુરુદેવ કી જય, હો ભદ્રિયા હનુમાન કી જય, હો ચારી રામ બાપા કી જય, હો હરિ રામ બાપા કી જય, હો રામ બાપા કી જય, હો પ્રેમદાસ બાપા કી જય, હો ભિખારામ બાપા કી જય, હો સર્વે સંતન કી જય, હો સનાતન ધર્મ કી જય, હો ગિરનારી બાપા કી જય, હો ચેતન સમાધિ વાલે કી જય, હો બાપા જય જય સીતા। અમારા એક કોઈ પાસે કઈ નથી, પણ અહીંયા ઈ ક્યાં બરડા, તમે 50,000 રૂપિયા આપો ને, 50,000 રૂપિયા આપીને માધાભાઈ એમ કહો ને બોલો માધાભાઈ એની તો ન બોલું, દેવીદાસ બાપુ 1,00,000 રૂપિયા આપો ને તમે તો હું ન બોલું, બોલો દેવીદાસ બાપુની, હા પરબવાળાએ કાંઈ નથી આપ્યું, હા તો એ દેવીદાસ બાપુ, હા મથુરાના માધાએ મને કાંઈ નથી આપ્યું, છતાં એ માધાનું નામ લેવામાં ઓહો। એટલે ગુરુ સેવાથી બારડાની બાજુમાં રામગઢ આવ્યું ને, રામગઢ, એ રામગઢનું નામ કંઈક જુદું હતું, હાવ હાવ અલગ હતું, એ હરિરામ બાપાએ ને એ ગામમાં બહુ શાંતિ સુખ નહોતું ને, એટલે કુવેથી પાણી ભર્યું, બેડું ભરે પાણીનું, અને હનુમાન દાદાને ઉપર પાણી પધરાવીને, એ હનુમાન દાદા હજી રામગઢમાં છે, હા કોઈ ખગા રહેતા હોય જોઈજો પૂછજો, એ રામગઢના હનુમાન દાદાને પાણી દર પાણી એટલું પાણી બેડે બેડે હેરું તે હનુમાન દાદાથી પાદર પાણી પી ગયું, તો એ હનુમાન દાદાએ કાંઈ સમજા નહીં તો હાંડો માર્યો હનુમાન દાદાની કે હવે તો ના પાડી કે, અને જોજો હનુમાનજી દાદાને બારડાને એ સાધુલાએ કીધું કે આ હવે રામનો ગઢ છે, કાંઈ આડાવડું ન થાય એની જવાબદારી તમારી છે, નામ પાડ્યું અલગ હતું, રામનો ગઢ કરી નાખ્યો રામગઢ। આવા તો કેટલાય ગામ સુરત, ઈ અંગ્રેજોએ પાડેલું નામ છે, હકીકત હકીકતમાં તો સૂર્યપુર છે એનું નામ, વ્યાકરણ ઇન્દર અમારા બ્રાહ્મણોના મોઢે પૂછો એટલે તમને સંકલ્પ કરાવે ત્યારે કે સૂર્યપુર ઇતિ અરવાચીન ગ્રામ ધરે નગરે, હાથ જોડ જ્યારે બ્રાહ્મણ તમને કરાવે સંકલ્પ કરાવે પછી તમે ક્યાં બધું કરો છો એ સરનામું લખવું પડે, એટલે બ્રાહ્મણો કહે ભારત દેશે ગુર્જર પ્રદેશે સૂર્યપુર હિતિ અરવાચીન ગ્રામ ધરે નગરે, મારો યજમાન કર્ણની ભૂમિ સૂર્યપુરની અંદર આ બધું કર્મ, સુરત એવું બોલતા જ નથી, કિંમત
ભજનની છે, કિંમત ગુરુની સેવાની છે. અને એટલા માટે ગુરુ સેવાથી સિદ્ધિ કમાય છે રે, જુઓ સુદામી દ્વારકા. એ દ્વારકાના પાદરમાં બેઠેલા પોરબંદરના એ સુદામાએ કોઈને કીધું કે ભાઈ હું સુદામો દ્વારકાધીશને મળવા આવ્યો છું. કોઈ લોકોએ દ્વારપાળને વાત કરી, દ્વારપાળ આવ્યો છે. ગીતકારે તો એવું લખ્યું કે દ્વારપાળે પૂછ્યું, કોણ છો ને ક્યાંથી આવ્યા, ઓટલીમાં શું લઈ આવ્યા. એક બોમ્બ લઈને તો નથી આવ્યા ને? હા, એ આવા આખો દિવસ જીવ ખાય છે. કોઈ એવું પૂછ્યું હશે પણ એ કોઈ અવિવેકી હશે જે કૃષ્ણથી વિમુખ હશે. બાકી દ્વારિકામાં રહેતો માણસ તો વિવેકી હોય. તમને તમારા ગામનું ગૌરવ ભૂલાઈ જાય, તમને તમારા ગામની જે સદગુણો છે એ વિસરાઈ જાય. એટલે તમારે સમજવાનું, તમારી અંદર અવિવેક આવે. ગામ હોય ત્યાં ઉકરડા તો હોય જ, પણ ઉકરડામાં આળોટે ગધેડા હોય ઈ. હા, ઉકડામાં ઉકડાની સામે નજરનો કચરો આવ્યો છે તો એ ફેંકી દેવાનો, કચરો તો રહેવાનો જ. આમાંથી કેટલા લોકો મકાનને તાળું મારીને આવ્યા છો? હા, તો મકાનને તાળું મારીને આવ્યા છો, બધું પેક કરીને જ આવ્યા છો ને, છતાં પણ તમે અહીંથી જાઓ એટલે એક વસ્તુ વધી ગઈ હશે. એ શું? એને કહેવાય કચરો. એ ક્યાંય લેવા જવો પડે નહી, દરરોજ વાળો તો એ દરરોજ આવી જાય. હા, પણ એ દરરોજ વાળીને એને ઘરે ભેગો ન કરાય, એને ઉકરડા ભેગો કરી દેવાય. ઉકરડાની અંદર કચરો સારો લાગે, આપણે સારા ન લાગીએ. ગામમાં પાંચ કુસંગી હોય, પંચાયત કરવાવાળા હોય તો આપણાથી એ બની શકે, આપણે એનાથી આઘા રહીએ. આ જરૂરી નથી આપણે પણ એની જેવા જ થઈએ. કોઈએ જઈને કીધું કે તમે બ્રાહ્મણ છો, અમે દ્વારિકાના દ્વારપાળો છીએ, બોલો શું જોઈએ છીએ? અમે તમારે જોઈએ આપવા માટે તૈયાર છીએ. સુદામા કહે, અરે દ્વારપાળો, શું તમે કઈ વાત કરો છો તમને ખબર છે? શું તમે દઈ દેવાના મને? મરું પણ માગું નહીં, અપને તન કે કાજ, પરમાર્થ ના કારણે મને માંગના વેલા. હું માંગતો નથી. પોરબંદર ના લોકો રાહ જુએ છે કે સુદામો એક વખત માગે, દેવા વાળાનો પાર નથી. પણ હું માગવા વાળો નથી, લેવા કઈ નથી આવ્યો. તો આ તો દ્વારકાધીશનો ભાઈબંધ છું, દ્વારકાના નાથને મળવા આવ્યો છું. એ વાત સાચી, મોટાના ભાઈબંધો બહુ હોય. અને એ પાછા તમારી જેવા જ હોય બધા. એમ એવું નથી, કોઈ દ્વારપાળે કીધું કે બ્રહ્મદેવ તમે શ્રેષ્ઠ છો, અમે તમને ના નથી પાડતા, દ્વારકાની અંદર આવો, મહેલમાં જાઓ, એના અમને કંઈ વાંધો નથી. પણ તમારી કાયા જુઓ અને આ 56 સીડીનો દાદરો જુઓ, આ ચડવો ને ઉતરવો ની થાક લાગે. એ થાક ખાલી 5-25 પૈસા માટે કરતા લેતા હો તો રેવા દો, હું તમને આપી દઉં. સુદામાની આંખમાં જળજળી આવી ગયું. સંપત્તિ વાળાની નજર આવી જશે, રૂપિયાવાળા બધા આવા જ હોય. દ્વારપાળને કીધું કે મારે કાંઈ જોતું નથી, ક્યાંય જવું નથી, તમે ખાલી દ્વારકાધીશને ખબર આપો ને એને એટલું કહી દો કે દ્વારકાધીશ તમારો કોઈ મિત્ર છે અને પોરબંદરથી આવ્યો છે, બ્રાહ્મણ છે, સુદામો છે, આવું કહે છે. આટલું કહી દો એને, ખાલી એટલા સમાચાર આપો ને, સમાચાર આપીને મને ખાલી એટલું કહી દો કે અમે કહી દીધું. હા, તમે મને આવીને ઈશારો કરી જાઓ કે સમાચાર મળી જાય એટલે હું પાછો હોયો જજ્જાથી આવ્યો છું. અને દ્વારિકાનો રાજા રુક્ષ્મણીના ઓરડાની અંદર બેઠો છે. ના જઈને દ્વારપાળે કીધું, દ્વારકાધીશને ઘણી ખંભા, રુક્ષ્મણીના નાથને ઘણી ખંભા, દેવકીના દીકરાને, યશોદાના લાલને, નંદના આત્મજને, ગાયોના ગોવાળને, રાધાના પ્રેમને, ગોવાળાના ગોવાળોના ભાઈબંધને ઘણી ખંભા ઘણી ખંભા ઘણી ખંભા કરીને જ્યાં છડી પોકારી, દ્વારકાધીશે કીધું, બોલો માં શું હતું? તો કીધું, એક બ્રાહ્મણ આવ્યા છે અને એ તમને મળવા માંગે છે. દ્વારકાધીશનો જવાબ જુઓ,
દ્વારકાધીશે કીધું કે ઓહો બ્રાહ્મણ મળવા આવ્યા છે અને તમે મને પૂછવા આવ્યા છો, સારું કહેવાય. આ નવો નિયમ કોને બનાવ્યો છે કે કોક મળવા આવે તો કોકને પૂછવા જવાનું? આપણામાં ઘણી વખત જુઓ સાધુ આચાર્ય સંતોમાં આવી પરંપરાઓ હોય, અમુક આચાર્યને મળવું હોય તો અમુક માણસ જોઈ તમારે રે, નકર તમે ત્યાં સુધી પૂગો નહીં પાછા. પેલા વચ્ચે હોય ને ઉપાચાર્ય, ઓલા આચાર્ય વચ્ચે હોય ને કહેવાય ઉપાચાર્ય, કુંડ બાહે બેઠો હોય ને કહેવાય કુંડાચાર્ય, અને એલકે કરે એને એ આચાર્ય કહેવાય. એટલે ઉપાચાર્ય હોય ને આચાર્ય પાસે ન જવા દે. દ્વારિકાધીશે કીધું આ દ્વારિકાની અંદર આ નિયમ લઈ આવ્યું કોણ? એ ગોતો પેલા. રાજા કોને કહેવાય? રાજા એને કહેવાય જેની એની પ્રજા અડધી રાતે મળવા જઈ શકતી હોય. હા, ગોંડલના રાજા ભગવતસિંહ, એ ગોંડલની અંદર એક વખત પોતાના નગરની અંદર હું હાલે છે તપાસવા માટે વેશ પલટો કરી નીકળ્યા. ગામના સીમાડામાં આટા મારતા હતા અને એક મોટી ઉંમરની માં હતી, એ ડોશી માથા ઉપર ગાહડી નીચે મૂકીને પોરો ખાતી હતી. અને ભગવતસિંહે જઈને પૂછ્યું, માડી કઈ કામ નથી ને? તો કીધું કામ છે, હારું છે, લો દીકરા આવ્યો. તે ગોંડલનો રાજા અને સામાન્ય ઘરની એક બાઈએ, એક સ્ત્રીએ, એક ગૌઠી માએ ગોંડલના રાજાને કીધું, હારું છું લે આવ્યો, તારી જ વાટ જોતી. બોલો ને બારી, શું કામ હતું? તો કીધું આ ત્રણ ગામના તરફ એટલે પોરો ખાવા બેઠી પણ ગાહડી મોટી બંધાઈ ગઈ છે, હવે અડધી કરતા જીવ હાલતો નથી ને આખી માથે ચડતી નથી. એટલે આવ્યો તે હારું કર્યું, લે ઘડીક હેઠો ઉતેર અને આ ગાહડી ચડાવી દે માથા ઉપર. ગોંડલના રાજાએ નીચે ઉતરી અને આ દેશના શૂરવીરે જે ક્ષાત્રવટની ઓળખશે આ દેશના ક્ષત્રિય રાજાએ નીચે ઉતરીને ગાહડી માડીને માથે ચડાવી અને માડીને કીધું, માં એ તો હારું છું, હું આવ્યો, હું આવ્યો એટલે તમારું કામ થયું, નકર તમારે કેટલી રાહ જોવી પડે. એ કે એમાં આપણું થોડું હાલે, આ તો બધું રાજાઓના હાથની વાત છે. એ કે આમાં રાજા શું કરી શકે? ત્યારે ડોશીએ કીધું, રાજા જ કરી શકે, રાજાથી શું ન થાય. તો કીધું રાજા શું કરે? તો કીધું આમાં શું કરવાનું, ત્રણ ગામના તરભેટા હોય ને ત્યાં બે પાણા આમ ઊભા મૂકે ને એક એની માથે આડો મૂકે, તો અમારી જેવા ખડ વાઢવા આવ્યા હોય ને એ પોરો ખાવો હોય તો એ ટેકલા ઉપર ગાહડી મૂકે, પોરો ખાઈ લે ને પછી ટેકા લેતી ગાહડી માથે ચડાવવામાં હેલું પડે, જો એ ગાહ એ ટેકલા બનાવે ને તો થાય. ભાવનગરના રાજાએ પાઘડી ઉતારીને કીધું, માડી હવે કામ થઈ જાય. અને આજે પણ તમે ગોંડલના ગામડાઓની અંદર કોક રહેતું એને પૂછો, ત્રણ ચાર ગામના તરભેટ હજી રાઉતભાઈ હજી ટેકાલા ટેકલા છે. આ દેશના રાજાઓની નજર હતી રાજા ઈ જે પ્રજાના ભાર હળવા કરે, રાજા એ નહીં જે પ્રજાના ભાર વધારે. આ તો પાંચ વર્ષમાં એક વખત એવો આવે તો આખો દી દેખાણા કરે, પછી ચાર વર્ષ હસોડો દેખાય જ નહીં, ક્યાંય જોવા જ ન મળે. જરૂર હોય કે અડધી રાતે ફોન કરજો, પછી દીએ ન ઉપાડે. કરવા આવ્યા છીએ કલ્યાણ બધાને, નથી મંડળીમાં માન તોય મારે પ્રમુખ થવું છે, પછી નફો થાય કે નુકસાન મારે ક્યાં નાવા જવું છે. એક વખત થઈ જાય પછી ક્યાં કોઈ સામું જોવે છે, અને સામું જોવે છે એને દુનિયા યાદ કરે. ખાલી નજર ફેરવે જોવો તો ખરા, હજી કોઈને ભરોસો જ નથી કે આ ધોળી દાઢી વાળો છે ત્યાં સુધી કોઈ બીજાનો વારો આવશે કે નહીં. એમ આખી દુનિયા ઈ આટીએ ચડી ગઈ છે કે આ ધોળી દાઢી વાળો ગૌઢો 72 નો છે. હા, માતાજી કહે છે દીવે મારો બાવો રે દાઢી વાળો બાવો, માતાજી કહે છે દીવે. એમાં ઘણાની માતાજી કહે છે, હો ઘણાની માતાજીના છોકરાઓને કહે છે કે ધ્યાન રાખજે દાઢી વાળો આવ્યો છે. અને દાઢી વાળો આવ્યો એક વખત છત્રપતિ શિવાજી, એને દાઢી હતી. હા, એ ધન્ય ધન્ય કુખજી જાબાયની, જેને શિવાજી જન્મો હતો તલવારી કેરી ધારે, જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર દેતી પુત્રને મરજે શિવા મેદાનમાં,
अम देश नी आर्य रमणी अमर छे इतिहास मा ए अमर छे इतिहास मा अमर छे इतिहास आने राजा केवाय એટલે કીધું તું દ્વારિકાના રાજા ક્યાં છો તમે ગોવાળો ને ભૂલી ગયા છો દ્વારિકાના રાજા ક્યાં છો माने तो बनावी ले जो रे उदारी मारवाने वठीने के जे પોતાના હોય એને કહેવાનો અધિકાર હોય રાજાને કહેવાનો પ્રજાને સંપૂર્ણ અધિકાર છે એટલે કૃષ્ણ ભગવાનને ઠપકો આપવામાં ગોપીઓને શરમ ન આવી યશોદાને શરમ ન આવી આપ્યો ઉદ્ધવજી ની મોઢે અને હતું એવું કહી દીધું ખૂબ જા છે રંગે કાળી કાળા તમે વન માળી ખૂબ જા છે રંગે કાળી કાળા તમે વન માળી જોડી આવી माने तो मनावी ले जो रे एव दानी ले मानवा ने वटी ने के जो वटी ने के आ प्रजा यशोदाए गोपियों ये राजा ने कही दीधु राजा एज राजा छे जे प्रजा नी वात सांभळे छे એટલા માટે રાજા જેવો તેવો ન ચાલે ખાલી હાચવા પૂરતું ટાણું હાચવા ધૃતરાષ્ટ્રને બહેર્યો હતો છોકરાઓ નાના હતા ને પાંડવો ને કૌરવો નાના હતા આંધળા ધૃતરાષ્ટ્રને ખાલી હાચવા બહેર્યો હતો તો હું છું હાચવા બહેર જ ખાલી બીજું કાંઈ એ કાંઈ રાજા રાજા આંધળા થોડા હોય હાચવા બહેર્યો હતો તેનું ફળ હું મળ્યું એટલા માટે રાજાનું સિલેક્શન આંખો ખોલીને કરવું જોઈએ શું મફતમાં આવે છે એ નજર ન કરવી જોઈએ પણ શું કરીએ તો આ દેશની સંસ્કૃતિ બચે શું કરીએ તો આ દેશ રૂડો લાગે અને આ દેશના ભારત સોનાની ચીડિયા છે અને સોનાની ચકલી બનેલા આ દેશની ગાદીનું જે સિંહાસન છે એ સૂર્યનું સિંહાસન છે જ્યાં ત્યાં જેવા તેવા બેસી જશે તો સિંહાસનને શરમ આવશે દ્વારકાધીશે કીધું છે ખબરદાર જો આજ પછી મને કોઈ દિવસ પૂછ્યા વિના તમે બ્રાહ્મણને મળવા ન આવી દીધા કોઈ પણ આવે તમારે નહીં આવવા દેવાનું તમને ચોખવટ સ્પષ્ટ વાત કહી દઉં છું કોઈ દિવસ કોઈને નહીં રોકવાનું દ્વારિકાની અંદર પગ મૂકે અને દ્વારકાધીશને મળવાનું સંપૂર્ણ અધિકાર છે દ્વારિકામાં ઇન્દ્ર એ જ આવ્યા હોય દ્વારિકા એ જ આવે છે હા જેના પાસપોર્ટમાં દ્વારિકાધીશે સિક્કો મારી દીધો હોય હા નકર વાતો થાય છે દ્વારિકા જાશું દ્વારિકા જાશું દ્વારિકા જાશું જવાતું નથી દ્વારિકા એ જ જઈ શકે છે જેને દ્વારિકાનો નાથ બોલાવે છે અને અમારું બધું સાંભળી લે અહીં બેઠા બેઠા જો આવ્યું ને દ્વારિકાનું આપણે નામ આવી ગયું ને બે દીની કથા થઈ ત્યાં દ્વારિકાનું નક્કી થઈ ગયું ને આવું બધું થઈ જાય ભાવના હાચી હોય ને ભાવ હોય તો તમે રહેતા ભલે ને ગમે ત્યાં હોય લંકામાં બેઠા બેઠા વિભીષણને રામ મળતા ફોન તો ગમે ત્યાં લાગે ને આપણે ન જોઈ શકીએ અને આપણે ન જોઈએ કંઈક નહીં પણ વાતું થઈ જાય તળવું થઈ જાય હા વાતું થઈ જાય તો એમ લાગે ઠીક છે બધું બરાબર ઘઉં પાક્યા નથી ડુંગળીને હજી વાંધો આવે એમ નથી આવું બધું થઈ જાય અહીંયા બેઠા બેઠા હળવા થઈ જઈએ ને
તો દ્વારિકાધીશ એ કીધું છે, કોઈને રોકતા નહીં. કોણ છે? બ્રાહ્મણ છે, કાંઈ આપ્યું? લેતો નથી. દ્વારિકાધીશ કે બ્રાહ્મણ છે ને લેતો નથી. આ નવું બ્રાહ્મણ હોય લે નહીં, નગર બ્રાહ્મણ લે યસ. બ્રાહ્મણ મૂકે નહીં, એટલે તમે એમ કે બ્રાહ્મણ લેતો નથી. હોય નહીં બ્રાહ્મણ લે નહીં એવું બને, પણ લે નહીં એવું બને એટલો જ્યાં વિચારે હોય ત્યાં ચમકારો છો એવું બને ખરું. હા એવું બને, દુનિયામાં એક બ્રાહ્મણ છે પણ લેતોય નથી. હા પૂછી લઉં, પૂછું કોણ છે? પોરબંદર થી આવ્યો છે. ઓહ પોરબંદર, ત્યાં તો ભગવાન ઉભા થઈ ગયા. પોરબંદર થી આવ્યો છે, બ્રાહ્મણ છે પણ પછી એમ છું કે કળિયુગ છે. હા વ્રત કરવા વાળાના પાર નથી. આ કળિયુગમાં જાત્રાઓ કરવા વાળા. ભાવનગરની અંદર એક દેવી પૂજક પરિવાર. હા ભાવનગરમાં એક દેવી પૂજક પરિવાર. હા એ દેવી પૂજક પરિવાર એના એક ભાભાએ, ભાભા જ હતા ને, ભાઈ હતા ને, હા 50-55 વર્ષનો ભાઈ હતો. એને માનતા શું લીધી દ્વારિકાધીશની ખબર? ત્યાંથી આળોડતું દ્વારિકા જવાનું, ભાવનગરથી આળોડતું દ્વારિકા જવાનું. આવું તપ સતયુગમાં કોઈ નહીં કર્યું. હમણાં ફાગણ સુદ પૂનમ ગઈ ને, ફાગણ સુદ પૂનમે લગભગ રાજકોટ એ સાઈડથી, મને ફાઈનલ યાદ નથી, એક ભાભા હતા, તમા ઊંધા પગે હાલતા હાલતા જવાનું. તમે પેપર મોબાઈલમાં જોયું હોય તો તમને ખબર હોય કે પોતાના ઘરેથી ઊંધા ઊંધા પગે હાલતું હાલતું દ્વારિકાધીશના, આવી માનતાઓ લગભગ સતયુગમાં કોઈ નહીં કરતું. લે ઘણા બેનો બાધા રાખે છે, આવી માનતાઓ બાધાઓ કોઈ રાખતું જ નહીં. આવું તો એક જ છે. કોણ? હું નામ છે. જાતો પેલા દ્વારપાળે કીધું કે નામ સુદામો છે. નામ રે સુણીને વાલો દોડા ગીર ધારી રે, નામ રે સુણીને વાલો દોડા ગીર ધારી રે, ત્રિકમે લીધાશે સુદા માન તેરી રે, આ સુડાયા રે દર્શન દીના નાથ નાથ નાથ. મારો વિહામો આવ્યો, મારો મિત્ર, મારો ભાઈબંધ આવ્યો, મારો બાળપણનો સપનો આવ્યો, આમ કહીને સુદામાએ મળવા માટે દ્વારિકાધીશે દોટ મૂકી પોતાના મિત્ર સુદામાને બથ ભરીને. મેં તમને કાલે કીધું તું ભગવાન રોયો એક વખત. હા ભગવાન રેડા નથી ક્યારે, એક વખત રેડા છે જ્યારે સુદામાની બથ ભરી, જ્યારે વાહો જોયો ત્યારે દ્વારિકાધીશની આંખમાંથી અશ્રુઓની ધાર થઈ. સુદામાના વાહની ઉપર ભગવાનના આંસુના બુંદ પીડા પુષ્કરે ક્ષણ. ભાઈબંધ ક્યાં હતો? આમ કહી સુદામાન તેડીને દ્વારિકાધીશ દ્વારિકાના મહેલની અટારીઓથી પોતાના ઓરડાની લઈને અંદર આવ્યા છે. સુદામાએ દ્વારિકાધીશનો આ મહેલ જોયો, રજવાડું જોયું. ઓહો આમ ચારે બાજુ હોનાના થાળી ને હોનાના વેટકા હતા અમારે. આમ તમે અંદર આવો તો જુઓ, તમે પ્રણામી મંગલ મંદિરનો હોલ જુઓ. હા તમે દુનિયામાં કોઈ દે આવા હોલમાં કથા સાંભળીશ? હા પાડો ના પાડો, મોટા ડોમમાં સાંભળીશ, મોટા મંડપમાં ગંગાજી કિનારે એસીના હોલમાં સાંભળીશ, આવા આવા કાચના દિવાલો વચ્ચે ક્યારેય કથા સાંભળીશ? કાચના આ સામાન્ય કાચ છે, આમાં કરોડ રૂપિયાનો કાચ છે, કોઈ નહીં હોય. દ્વારિકાના રાજમહેલના સ્થાંભલાઓને માણિક રત્ન સ્ફટિક મણિયોથી આમ સુશોભિત કર્યો હતો. અને એ બધું જોયું ત્યાં તો સુદામાને અરે અરે, ઓ દ્વારિકા વાળાને આ વૈભવ કેવી દિશે છે, ગહન કર્મની ગતિ, એક જ ગુરુ ના બે વિદ્યાર્થી. કેવી ગહન દિશે કર્મની ગતિ, એક ગુરુ ના બે વિદ્યાર્થી, એક બેઠો થઈ જગનોપતિ, બીજાને ખાવા ખીચડી નથી,
એક દ્વારિકા નો રાજા થઈને બેઠો છે ને એકના દીકરાઓને ટાણે જમવા નથી મળતું, એક જ બેન્સ ના વિદ્યાર્થી એક જ દુપટ્ટામાં બે બે હતા. હા સુદામાએ કીધું, સાથે જેદી ફણતા તેદી ઠાકર હતો તું ઠોઠ, સાથે જેદી ભણતા તેદી ઠાકર હતો તું ઠોઠ, તેદી તારી તૈયાર કરતો નોટ હું વિપ્ર સુદામો શામળા, તારું લેશન હું કરતો, પાસ થયું થઈ ગયો નાપાસું થઈ ગયો એવું થયું, નકર તારું લેશન હું કરતો મને ખબર, કાંઈ ન કરતો, ઊંઘ્યા જ કરતો, કોકના ટિફિનના ડબરામાંથી નાસ્તો કર્યા કર્યા છે બધાયનું, કારણ કે દ્વારિકા વાળો બધાયને ડબ્બા ખોલે છે, ખોલવા ન જોઈએ આપણે ન ખોલાય, ભગવાનને ખોલવાનું છૂટું, ભગવાન એટલે ખોલે છે ખબર તો પડે કોની ઘરે કેવું છે, જેને ઘટતું હોય એને દેવું છે, એટલે દ્વારિકા વાળો કે મને દરરોજ જમાડો, ભગવાન એટલું આપણું ધ્યાન રાખે છે. સુદામા તો આમ આંખમાંથી જળજળી અશ્રુ આવી ગયા, ઓહો વિધાતાના લેખ તો જુઓ તમે. અને પછી સુદામાના ચરણ ધોવા માટે દ્વારિકાધીશે કીધું, બ્રાહ્મણ આવ્યા છે આંગણે, ભાઈબંધ પછી પેલા બ્રાહ્મણ છે, બ્રાહ્મણ આંગણે આવે એટલે પૂજા તો કરવી જ જોઈએ, હાલો પૂજા કરવાની છે, ત્રાસ લાવો જારી ફરી આવો. રુક્ષ્મણીએ દાસીઓને બોલાવીને કીધું, જાઓ દ્વારિકાધીશ કહે છે બધું ભેગું કરો. દ્વારિકાધીશે કીધું, આજ દાસીઓને કામ નથી કરવાનું, દાસીઓને નોકરી કરતી ભાઈઓને કીધું ઘેરે વહી જાઓ, ભોજન કરીને જમીન પરિવાર સાથે પ્રેમથી વહો, તમારો પગાર શરૂ રહેશે, આજ મારી ઘેરે પૂજા છે, આજ મારા ઘરનું કામ મારી પત્નીઓ કરશે. આપણા ઘરે પ્રસંગો હોય ને તો આપણા ઘરે કામ કરતા નાનામાં નાના માણસનું આપણે ધ્યાન રાખવું જોઈએ, એને 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 રાજી, આપણા દીકરાના લગ્ન છે, આપણે યારે વર્ષોથી કામ કરતો આપણા ખેતરનો ભાગીયો છે, કોઈ હાથી છે તો એક જોડ કપડાની એવી. રાણીઓએ જારી ભરી, સુદામાના પગ ત્રાસમાં મૂકી, અને દ્વારિકાધીશ પોતાના હાથે ઉના ઉફાળા પાણીથી પગ ધોવે છે, અને પગ ધોતા ધોતા તળિયાના ભાગે જ્યારે ભગવાનનો હાથ ફરે છે તો સુદામાના પગના તળિયામાં એક કાંટો ખૂટેલો છે, અને કાંટો વાગ્યો હોય એને ખબર હોય, કાંટો ભાંગી જાય છે લાકડાનું, પણ લવકે બહુ દુઃખ બહુ આપે, એ કાંટે જ સુદામાના પગના તળિયે દ્વારિકાધીશનો હાથ ફેર્યો ત્યાં સુદામાને દુખ્યું, પીડા થઈ, એટલે આમ આંખો બંધ થઈ ગઈ, દ્વારિકાધીશની નજર પડી. સુદામાનો પગ ધર કરીને જોયું તો કાંટો, સુદામાને કીધું કે કાઢી દઉં, દ્વારિકાધીશને કીધું તું તો તું જ મારો ભગવાન, કાંટો કાઢી દેતો. દ્વારિકાધીશે કીધું ઘડીક આંખો બંધ કરી જા, આંખો બંધ કરી સુદામાના પગના તળિયે દ્વારિકાના નાથે દાંતથી કાંટો કાઢી નાખ્યો, દાંતથી કાંટો કાઢીને સુદામાને કીધું, સુદામા આ બાવળિયાનો નથી, આ કાંટો બાવળિયાનો નથી, આ કાંટો તારા જીવનની અંદર રહેલા દાળદળનો છે, આ કાંટો તારા જીવનની અંદર રહેલી ગરીબીનો છે, દ્વારિકાનો નાથ શું ન આપું તો મને શરમ આવે, એટલે યાદ રાખજે મેં તારા પગની અંદરથી બાવળિયાનો નહીં, મેં તારા જીવતરની અંદરથી દાળદળનો કાંટો કાઢી નાખ્યો છે, હવે તું જો તને મજા આવે. સારા પીળા પિતાંબર પહેર્યા, સોનાની કોરવાળા, તૂટેલી પોતળી કાઢી નાખી, નોલું કોટ પૌવાની પોટલી હંગરી દીધી, બપોરનું ટાણું ચું 56 જાતના ભોગ બનીને આવ્યા, ને એ વાતો કરતા કરતા બે ભાઈબંધો વાત કરે છે, જમવા બેઠા બે, બેસ સુદામા જમવા બેસ, જમવાનો થાળ જ્યાં સામે આવ્યો ત્યાં તો સુદામાની આંખમાં અશ્રુઓની ધાર થઈ, મારા સંતાનોને આટલા દિવસથી જમવાનું નથી મળ્યું અને મારી સામે આટલું બધું જમવાનું. દ્વારિકાધીશ બધું જાણે છે, યોગેશ્વર છે, એટલે દ્વારિકાધીશે આડી વાત નાખવા માટે વાત ફેરવી નાખી, સુદામા લગ્ન કર્યા? સુદામા કે કર્યા ને, એમ શું નામ છે? મારી પત્નીનું નામ સુશીલા છે. સરસ સરસ, લે સુદામાએ કનૈયાને પૂછ્યું, તે કર્યા છે? કનૈયો કે કર્યા છે?
ત્યાં રુક્ષ્મણી આવી એક ડાળનો ડોયો લઈને. કનૈયાને કીધું આ કે તારા ભાભી છે, જય શ્રી કૃષ્ણ ભાભી. એ ગયા સત્યભામા આવી મીઠાઈ લઈને. સત્યભામા જે હાલા આવતા હતા ત્યારે કીધું કોયલા ભાભી છે તો આ કોણ છે? તો કીધું આ ભાભી છે. આ હા આ તાર ભાભી છે. ત્યાં જય શ્રી કૃષ્ણ ભાભી, જય શ્રી કૃષ્ણ. એ ગયા ત્યાં ઓલી નાગને જીતી આવી, જાંબુવતી બે હારી આવી. એ કે આ બે હાર્યું છે, બહુ કામ કરે છે આ બે, એ તર ભાભ્યું છે. સુદામા કે આમાં એક એક બબે લગન સુધી તો સમજાય, પણ આ ચાર, એ કે આ ચાર નહીં, આ હોળઝર 108 જે ફરતી આટા મરે ને બધું મારા લાયસન્સ આપેલું છે. મેં હું આ બધી લઈ આવ્યો છું, આ બધી મારી પત્નીઓ છે. દ્વારિકાના નાથને સુદામા કહ્યું તું રાખ ને, તારે તો એટલી જોઈએ જ ને, દ્વારિકાની અંદર તને પોહાણ છે. મારે પોહાણ પણ છતાં દ્વારિકાથી છે. કીધું હે સુદામા, હવે એક તો કે મારા ભાભી હારા છે. સુદામા કે બહુ હારા છે, પતિ પત્નીના વખાણ કરે એ પત્નીનું ગૌરવ છે. સુશીલાએ કીધું સુશીલા બહુ સારા છે એમ. ઓહો એવા તો કેવા ખારા છે, એના ગુણ તો કે, એના ગુણ કેટલા છે, એનામાં ખાસિયત શું છે, કેવા રૂપાળા છે, છે કેવા. ત્યારે સુદામાએ દ્વારિકાના નાથને કીધું કે દ્વારિકાની બજારમાં આ દુનિયાનો મોટામાં મોટો કાંટો લઈ આવ્યો અને એના બે પલડા હોય, એક પલડામાં મારી પત્ની સુશીલાને રાખી દે ને બીજી બાજુ તારી હોળઝર 108 રાખી દે. તારી હોળઝર 108 મારી એકની તોલે નો આવે એવી મારી પત્ની છે. મારી પત્નીની તોલે આ એક કોઈ નો આવે. પાનેતર ભલે પહેર્યા, ગરચોળા ભલે પહેર્યા, એના ગળામાં ભલે 10-10 લાખના મંગળસૂત્ર રહ્યા, પણ તુલસીની કંઠી પહેરીને જે રૂપાળી મારી બાઈ લાગે છે ને એવી તારી રુક્ષ્મણી લાગતી નથી કનૈયા. ભગતનું સંતોષ જોઈને ભગવાનને ગૌરવ થયું છે. એ ભગવાનને સોપ ગોરા કુંભારના પગના હેઠી એનો છોકરો કચડી નાખ્યો અને એની પત્નીએ કીધું કે તમે કચડી નાખ્યો. ના 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 ના, હું તો ભગવાનનું નામ લેતો હતો, ભગવાને કચડી નાખ્યો. તો કે તો તમારા ભગવાનને કયો મારો છોકરો મને પાછો આપ્યો. તેથી વિઠ્ઠલનાથે ગોરા કુંભારના મરી ગયેલા છોકરાને જીવતો કરીને આપ્યો. અઘરા કામે જો ભગત હોપે તો ભગવાનને કરવા પડે. 56 ભોગ જીમા છે, ખાય છે જમે છે બધું, પણ જમવામાં કઈ સ્વાદ નથી આવતો. સમય વ્યતીત થયો. એ સુદામા દરરોજ પોટલી હંગરે છે. એ જોઈને એક વખત દ્વારિકાધીશે પોટલી આંચકી લીધી અને એક ને બે મુઠી ખાધી ને ત્યાં તો બધું આપી દીધું સુદામાને, અને ત્રીજી મુઠ્ઠી ભરે ત્યાં રુક્ષ્મણી હાથ પકડી લીધો. ભગવાન અમને તો રહેવા દો, એ કે એમ તો નહોતું કીધું, પણ એમ કીધું કે તમે એટલા પ્રેમથી ખાવશો તો જોવા તો દો સ્વાદ કેવો છે. દ્વારિકાધીશને જે ભાવે છે વસ્તુ તો જોવા દો, અમારે કોક દીક મગાવવા થાય બનાવવા થાય. આમ કહીને ત્રીજી મુઠ્ઠી તાંદુળ દ્વારિકાના લોકોને પ્રસાદમાં વેચી દીધો. સમય વ્યતીત થયો. સુદામાએ દ્વારિકાના નાથને કીધું કે ભાઈબંધ હવે હું જાઉં, ઘણો સમય થઈ ગયો છે, ઘરે બધા લોકો મારી રાહ જોતા છે. દ્વારિકાધીશે કીધું કે હા સુદામાને કીધું જા હવે તું. અને 56 સીડીના દાદરે ઉભા રહ્યા દ્વારિકાધીશ. સુદામા કટ 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 કરતા દાદરા ઉતરે છે. અને એવા સમયે 15-20 પગથિયા ઉતર્યો ત્યાં તો દ્વારિકાધીશે સુદામાને હાથ કર્યો, સુદામા અહીંયા લાયા ભૂલી ગયો શું? આ ધોતિયું પહેરીને આવ્યો તો તું આવ્યો ત્યારે આવા ધોતિયા પહેરીને આવ્યો તો તું? આ તો મારો મહેમાન હતો એટલે મારા મહેમાનને મારે મારા હારા મારી જેમ રાખવો પડે એટલે તને ધોતી આપી હતી. આ ધોતી કાઢતો જા, હા તારી ધોતી પહેરતો જા. સુદામાએ કીધું સાચી વાત છે, તારી છે તો તને દેવી પડે, એમાં વળી દુઃખ એનું ખોટું ન લાગ્યું. ગયો ને ફાટલી તૂટલી ધોતી જે હતી એ પહેરી લીધી, હાથમાં લાકડી અને ખાલી જોળી જે ઓલી પૌવાની ખાલી થઈ હતી પોટલી લાકડીએ ટીંગાડી દીધી ને સુદામા પાછો
બે પાંચ દસ પગથિયા ઉતર્યો, હા ત્યારે સુદામન પાછો હતો કે અહીંયા અહીંયા વિયો જશો ક્યાં જશો, હવે તો હવે હું બાકી રહી ગયું, કઈ બાકી તો રહી જ ગયું ને, હા અહીંયા ઠેઠ આવ્યો છો કઈ નિશાની તારે અમને ગિફ્ટ ન આપવી જોઈએ, એક કામ કરી આ જોડી અને લાકડી દેતો જા, ખાલી હાથે વિયો જા. સુદામે કીધું આલે આ જોડી તું રાખ, આ લાકડી તું રાખ, હવે બીજું કઈ જોઈએ છીએ? દ્વારિકાધીશે કીધું હવે કઈ નથી જોતું. દ્વારિકાની બજારમાં સુદામા હાલ્યા જાય છે, ઉદ્ધવ દ્વારિકાધીશ ને ઠપકો આપે છે, એ દ્વારિકાધીશ આવો કઠોર, દુનિયાના દાતા બનીને કેમ વિના છો કઠોર? કોઈ સામાન્ય માગણ આવે તો ધનના ઢગલા કરી દો, વસ્તુના ગાડા ભરી દો, ભાઈબંધ ને એક ધોતીમાં જીવ આવ્યો ગયો તમારો, આ કઈ લીલા છે દ્વારિકાના નાથ? આવો ગરીબ માણસ હાલી નથી શકતો, એક રથ નથી તમારી પાસે વધારાનો પોરબંદર મૂકી આવે એટલો, આમથી તો બહુ મોટી મોટી વાતો કરતા હોય દયાળુ દ્વારિકા વાળા, આ ત્યાં તારી દયા તો દેખાતી નથી. ઉદ્ધવને કીધું દ્વારિકાધીશે, સાંભળો ઉદ્ધવ, સુદામાને અયાચક વ્રત છે, એ માંગતો નથી, માંગ્યું પણ નથી, એને માંગ્યું નથી પણ જોઈ પીળા પીતાંબર પહેરીને દ્વારિકાની બજારમાંથી નીકળત તો દ્વારિકાના લોકો વાત કરત કે જો માંગી લીધું છે એટલે પીળું પીતાંબર પહેર્યું, મારા ભગતને કોઈ આંગળી ચીંધે એ મારાથી સહન ન થાય એટલે મેં પીતાંબર કઢાવી લીધું છે. રથ હું વિમાન મોકલું, વૈકુંઠમાંથી વિમાન આવે નીચે, હા સ્પેશિયલ વિમાન ઉતરે સુદામાની ઘરે, એ સુદામા માટે મારા મનમાં માન છે. પણ સુદામાને હાલ તો એટલે કીધો છે કે સુદામા નથી હાલ્યો જાતો, આ સુદામાના રૂપમાં રહેલી આ દેશની પવિત્રતા હાલી જાય છે, આ સુદામાના પગલે પગલે મારા દ્વારિકાના પાપ બળીને રાખ થાય છે. અને ઘણાય લોકોને ખબર નહીં હોય સુદામો કોણ છે, જે જે લોકો એક વખત સુદામની આંખમાં આંખ પરવીને જોઈ લે એના જીવતરના બધા પાપ બળીને રાખ થઈ જાય, એ તત્વ સુદામા છે. વાહ દ્વારિકા, પગે લાગ્યો ઉદ્ધવ, અરે દ્વારિકાધીશ કાંઈ વાંધો નહીં, નો આપ્યું તો કાંઈ નહીં, પણ હતું એ લઈ લીધું, હતું એ લઈ લીધું, એ દ્વારિકાધીશે લઈ લીધી, હું લીધું લાકડીને જોડી લઈ લીધી, અને એ જોડીને લાકડી છે ને એ વૈકુંઠમાં ભગવાને હાચવીને મૂકી દી, એ હાચવીને મૂકી દી, પણ ઓલી લક્ષ્મી ધૂંઝાળા કરે ને તો બહુ નડતી હતી, એટલે જ્યારે ત્યારે લક્ષ્મીજીને નારાયણને બેને ઝઘડા થાય અને ભગવાનને ખીજાણા કરે કે અહીંયા કઈ વસ્તુના પર હતા કે લાકડીની જોડી અહીં લઈ આવ્યા તમે, આ દરરોજનો ગજિયો થયો ને એટલે એક વખત ભગવાનને થયું કે હાલને હવે આ બધું પાછું હતું એમને, એટલે એ લાકડી અને જોડી લઈ અને એક વખત વીરપુરના પાદરમાં ભગવાન આવ્યા, અને વીરપુરના પાદરમાં આવીને ભગવાને વીરબાઈ માગી, વીરબાઈને દીધી, ત્યારે વીરબાઈ લેવાની નહીં પણ લાકડીને જોડી મૂકીને ભગવાન ભાગી ગયા. આજે વીરપુરના મંદિરમાં લાકડીને જોડી છે, એ લાકડીને જોડી સુદામાની છે. માગતું કોણ નથી? સુદામો. એટલે વીરપુરના મંદિરની અંદર આજે પૈસા લેવાતા નથી, એટલે એ લાકડીના લાકડી આવીની ઘેરે જવું તો આખું ગામ પગે લાગશે, જાત્રાળુ આવ્યા જાત્રાળુ આવ્યા. લાકડી તો લાકડાની છે પણ વૈકુંઠના કઈ કાંગરે ટીંગાણી હતી, જોડી તો ઈનું કાપડું તો આયનું છે પણ ક્યારેક કપડાની અંદર લોટ બાંધ્યો તો ક્યારેક ભાત ઓહાયવા હતા, એટલે એ જોડીમાં કોઈ દિવસ કાંઈ ઘટતું નથી. આ વીરપુર માગવા ટાણે માંગી લીધું પણ દેવા ટાણે, માંગવા વખતે માંગી તો લીધું પણ પછી લેવાનું કોકે દઈ દીધું, આ મંગાય પણ એટલું જેટલું. આ સુદામાના ચરિત્રને આપણે વંદન કરીએ. દશમ સ્કંદના બંને ભાગ પૂર્ણ, એકાદશ સ્કંદની અંદર ભગવાન ઉદ્ધવની સાથે ઉદ્ધવ ગીતાની વાત કરે, નવ યોગેશ્વરોની સાથે સંવાદ થયો અને વિદેહરાજની વાત થઈ. આ યોગેશ્વરોની કથા, ભગવાનને પ્રાર્થના કરી ભગવાન ધામમાં ગયા, એ કથા. બારમો સ્કંદ
परीक्षित ने सुखदेव जी उपदेश आपीने जता रह्या। तक्षक आव्यो परीक्षित ने दंश रमाड्यो, परीक्षित परम धाम ने प्राप्त करे छे। ए बधी कथा अने साथे साथे छेले कलियुगना वर्णन बतावा छे। कलियुग नी अंदर अनेक पापो छे, अनेक दूषणों छे, पण ए दूषणोथी मुक्त थवा माटेना रस्ताओ पण छे। એટલા માટે તો મેં તમને એક દિવસ કીધું હતું, એક આ દેશના એક બાપે એના દીકરાને સલાહ આપી છે, એ સલાહના શબ્દો સમજી જાઓ એટલે આવી ગયો। બાપ કહે સુણ બેટા મારા, પાપ ના પંથે હાલીશ માં, પ્રભુ સેવામાં ભંગ પડાવે એવી કોને ઘરમાં લાવીશ માં। બાપ કહે સુન પ્રભુ સેવામાં ભંગ પડાવે કોને ઘરમાં, પરધનને પર નારી દીકરા કુડી નજરે તું નિહાળીશ માં, સ્નેહ ભરા સંસારમાં તારા ઘરના સુખને કાળીશમાં। બાપ કહે સુન બેટા મારા, આપના પંથે કાળીશમાં, પ્રભુ સેવામાં ભંગ પડાય રે કોને ઘરમાં કાળીશમાં। ગરીબને દુભાદિશમાં દીકરા નબળા ભેગો તું હાલીશમાં, ઘણીક સુખને ખાતર દીકરા બોલીને તું બગાડીશમાં। બાપ કહે સુન બેટા મારા, આપના પંથે હાલીશમાં, પ્રભુ રાખે એમ રેવું દીકરા મનમાં મોટપ લાવીશમાં, કરી કમાણી તું સાચવજે દીકરા અવળા માર્ગે ઉડાડીશમાં। બાપ કહે સુન બેટા મારા, આપણે પંથે હાલીશમાં, પ્રભુ સેવામાં ભંગ પડાવે કોને ઘરમાં હાલીશમાં, એવી કોને ઘરમાં હાલીશમાં, એવી કોને ઘરમાં આદેશના પોપટ મર્જાદી કહે છે, અભ્યાગતની આખલડી દીકરા જોજે કદી દુભાવિષમાં, અંતરની શિખામણ આટલી માનજે દીકરા મારા ધોળામાં ધૂળ તું નાખીશમાં। બાપ કહે સુન બેટા મારા, આપના પંથે આયુષમાં, પ્રભુ સેવામાં ભંગ પડાવે મોને ઘરમાં। શ્રી વ્રજભૂષણ પ્રભુ પ્રાણ છે મારા, પુરુષોત્તમને તું છોડીશમાં, પોપટ જ્ઞાન યા મૃગજળ જેવું સેવા સમરણ છોડીશમાં। બોલો બધા, બાપ કહે સુન બેટા મારા, આપના પંથે આ
बारिशमा प्रभु सेवा मा भंग करावे मोन करमा राम राखे एम रेवु दीकरा मनमा मोटप लाविष्यमा करी कमाणी साच होजे एने अवड़ा मार्गे उड़ाड़ीश्यमा आ आ पोपट भगत मर्यादीना शब्दो छे ए भागवत नो दशम स्कंध छे अने एटला माटे प्रत्येक स्कंध ना अंते सार तो फरी एक वखत आखु भागवत सांभळ्यो वांधो नहीं याद रू कोई ने कहीं पेला दिवसे हूं कीधु कही दियो लियो बोलो जी कीधु तू कहीं घणु कीधु पण याद रू याद रहू जरूरी छे ज नहीं हाँ कहीं नहीं याद पण एटलू तो याद रू ने पेला दिवसे कथा में हता ई तो जेटली आपणे याद राखी के ना राखी कहीं फेर पड़तो नथी आया बैठा ई तमने याद रखवा जीए कि आ भाई कोक दीक आया था आया एटले एने याद रही जाए अने याद हूँ रहे जे आपड़ा जीवन नी अंदर सारू बन्यू ए बधु याद रहे हाँ नबड़ू बन्यू ए बधु याद रहे आमनम जे दिवसो वीया गया होय ई कई याद रहे नहीं आपने आपड़ा दीकरानी जन्म तारीख याद होय अने आपड़ा मावतर मरी गया होय एनी तारीख याद होय जीवे होवर पण मरण ने जन्म याद रहे छे सुख ने दुख याद रहे छे एवी रीतना जे दिवसे सत्संग तुलसीदास जी कहे छे बिनु सत्संग विवेक न होई राम कृपा बिनु सुरसो सत्संग क्षण जीवन ની અંદર એટલા માટે એક એક ક્ષણે વિચારવાનું આંકે છેલ્લી આયુષ્ય છે આયુષ નિર્જન અંજલિ आयुष नर्तन अंजलि टपकत स्वासु स्वान हरि भजाविन जात है अवसर शरदा साथ देती नहीं है किसी का क्या भरोसा है इस जिंदगी का क्या भरोसा समा बुझ जाएगी जलते जलते सांस रुक जाएगी जलते जलते समा बुझ जाएगी जलते जलते सांस रुक जाएगी फर्ज पूरा करो ओ फर्ज पूरा करो फर्ज पूरा करो बंदगी का क्या भरोसा है एटला माटे भरोसो काई छे ज नहीं आपने जे फरज आपी छे ए फरज पूरी थई जाय याद राखजो पहला फरज લાગણી પછી ધ્રુવજીએ જયારે તપ કર્યું એમ કીધું ભગવાન મારે તમારે ભેગું આવવાનું નહીં નહીં પેલા મા બાપની સેવા કર ફરજ અને લાગણી બે ભેગું થાય ત્યારે પહેલી જાત્રા હું દર વર્ષે ઉપાડું હા આ મારું એક કર્મ છે પણ તમારી ફરજ છે જાત્રામાં તું જ આવવું જો તમારા મા બાપને તમારા સાસુ સસરાને તમારી જરૂર નથી તો અગર તમારા ઘરે અહીંયા કરતા વધારે તમારી જરૂર છે તો જરૂરી નથી જાત્રા કરવી જરૂરી છે તમારી ફરજ પૂરી કરો फर्ज पूरा करो बंदगी का क्या भरोसा है जिंदगी अने पछी तुलसी मगन भयो राम गुण गाई के तुलसी मगन भयो राम गुण गाई के गोपाल गुण गाई के तुलसी मगन तुलसीदास
આખા જગત ની અંદર બધું ચારે તરફ ની દ્રષ્ટિ હટી ગઈ, એક જગ્યાએ સ્થિર થઈ ગયા. આપણા બધાય નો અવાજ યાદ કરો, દૂરદર્શન ની અંદર આવતું હવારના પોર નું ઓલું ગીત, મિલે સુર મેરા તુમારા, મિલે સુર મેરા તુમારા, તો સુર મને હમારા, સુર કી નદિયા હર દિશા સે બહેતે સાગર મેરે, બાદલોં પરીક્ષિત મહારાજ બધો ઉપદેશ લઈ અને ભગવાન ના ધામ માં પોતાના આત્માને સ્થિર કરે. બોલો પરીક્ષિત મહારાજ, સુખદેવજી મહારાજ, કૃષ્ણ કનૈયા, રામેશ્વર ધામ. બાર સ્કંદ નું આ ભાગવત, પહેલો સ્કંદ પરીક્ષિત ના જન્મ ની કથા, સુખદેવજી ના અવતાર ની પ્રાગટ્ય ની કથા, મહાભારત ની કથા કઈ પહેલો સ્કંદ પૂર્ણ કર્યો, બીજા સ્કંદ ની અંદર પરીક્ષિત ના પ્રશ્ન, પરમાત્મા નો જવાબ, અને ભાગવત ની ઉત્પત્તિ, ભાગવત નું સર્જન, ભાગવત ને અધિકાર જાણી સુખદેવજી ને દાન, આ સગળી કથાઓ જોઈ ત્રીજા સ્કંદના આરંભે મનુ મહારાજના સંતાનોનું વર્ણન કરતા કરતા મહાભારત વિદુર મૈત્રી ઉદ્ધવના સંવાદની વાત કરી, કપિલ મહારાજનો જન્મ થયો, ત્રીજા સ્કંદને પૂર્ણ કર્યો, ચોથા સ્કંદના આરંભે ધર્મ અર્થ કામ મોક્ષ પ્રકરણની કથા, દત્તાત્રેયના અવતારની કથા, સતીનું ચરિત્ર, ધ્રુવજીનું ચરિત્ર, પુરંજનનું આખ્યાન, ચોથો સ્કંદ પૂરો થયો, પાંચમા સ્કંદની અંદર ખગોળ ભૂગોળની વાતો, જળભરત પ્રિયવ્રતની વાતો, રાજા રહુગુણને જ્ઞાન ઉપદેશ થયો એ વાત, છઠ્ઠાની અંદર અજામિલ નામ સ્મરણનો મહિમા બતાવી, પરમાત્માએ પુત્રાસુરાદી અસુરોનું સ્મરણ કરતા કરતા એમનું એમને ચરિત્રો ગાતા ગાતા ષષ્ઠમ સ્કંદ, સપ્તમમાં મનવંતર, પરમાત્માના દિવ્ય અવતારોની કથા કરતા, પરમાત્માના પ્રાગટ્ય નરસિંહ ભગવાનથી લઈ સમુદ્રમંથન, સમુદ્રમંથન આદિથી લઈ ભગવાન વામનનો અવતાર, વામન અવતાર પૂર્ણ થયો, અષ્ટમ સ્કંદ પૂર્ણ, નવમ સ્કંદના આરંભે રામ રાજ્યની રામ જન્મની વાત, દશમ સ્કંદમાં કૃષ્ણ જન્મ, એકાદશ સ્કંદની અંદર ભગવાનના મુખે ગવાયેલી ઉદ્ધવ ગીતાનું જ્ઞાન, બારમા સ્કંદની અંદર ભગવાન સ્વધામ ગયા. આમ કહીને ભાગવત આખું. આદો દેવકી ગર્ભ જનનમ ગોપી ગૃહે પાલનમ, દેવકીના પેટે જન્મેલા કૃષ્ણ દ્વારિકાધીશ કહેવાના, પણ છતાં પાલન ક્યાં થયું છે? દેહડામાં. આવું આ ભાગવતજીનું પરમચરિત્ર પરમકથા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સાત દિવસની આપણી આ યાત્રા, આ યાત્રાની અંદર તમે બધા તો ખરા લક્ષ્ય યુટ્યુબ ચેનલના માધ્યમથી મારી સાથે જોડાયેલા મારા સૌ એ શ્રોતાગણો, કલ્યાણ ચેનલના માધ્યમથી જોડાયેલા મારા સૌ શ્રોતાગણો, ફેસબુક વોટ્સએપના માધ્યમથી મારી લિંકોની અંદર જોઈન્ટ થઈ જે દરરોજ સાંભળી રહેલા છે એ બધા લોકો, એના સિવાય જેને જેને આ કથાની અંદર તન મન ધન, યાત્રા તો અમારે તો ખાલી કરવાની હોય, મારે કંઈ પીરસવાનું ન હોય, હા, એટલે તમે બધાએ ખૂબ સરસ રીતે મારા રસોડાનું કામ, કનુભાઈ ખાડક આવ્યા છે, રાઉતભાઈ છે, તુખુભાઈ, બધા ભાઈઓ છે, મારા મામા છે, બારડાથી છે, બકુલ મામા છે, વિરાણી નટુભાઈ છે, આ બધા લોકોએ મારો સ્ટાફ તો હોય જ, પણ એ પ્રેમપૂર્વક આખી રસોડાની જવાબદારી સ્વીકારી, બીજા મારા મારી સાથે આવ્યા હતા પેલા દિનેશભાઈની, બધા લોકો પણ ખૂબ સારી રીતે સેવા કરી, ટૂંકમાં જેનાથી જે સેવા થઈ, કોઈકે શાક સુધાર્યું, હા, કોઈકે રોટલી કરી, ક્યારેક કોઈકે ભાખરી કરી, બધી સગવડતાની અંદર જેણે જેણે પણ આ કથાની અંદર તન મન ધનથી સહયોગ અને સહભાગી થયા છે એ બધાને દ્વારિકાધીશ ભગવાન ખૂબ રાજી રાખે, તમને બધાને ભગવાન ખૂબ સુખી કરે. ફરી ફરી એક વખત મારું આ ગ્રુપ છે, આ પાંચે મારો પરિવાર છે, ઉત્તમ તો ઉત્તમ જ છે, મારો શિષ્ય પણ છે, મારો એક ને એવું શિષ્ય, દાદા શેલ કહોની જરૂર નહીં, એક કે હજાર, હા વિચારો તો મારે કોઈ ગુરુ છે ને,
તો એ ઉત્તમ બાડાના બ્રાહ્મણનું ગૌરવ છે. પાછળ બેઠેલા માધાભાઈ, એ બારડામાં એક નાથા બાપા રબારી હતા, અને એ નાથા બાપા રબારીની એક રૂમ હતી, ઓવડી હતી નેહડામાં નવેડામાં. અને ત્યાં પેટી પડી હોય, તબલા પડ્યા હોય, તંબુરો પડ્યો હોય, ચલમ પડી હોય, સાધુઓના આસન, એક ઓલો કેવો કહેવાય, ઓલો શેડી ઓફ પ્રાઇમસ, હવાપુરોની પ્રાઇમસ, એ પ્રાઇમસ. ત્યાં મારા એક દાદા શિવદાદાની બધાએ ખૂબ ભજન કર્યું. એ ભજનનું પ્રતાપ માધાભાઈ, હા, નહીંતર તમે રામેશ્વરમાં હો જ નહીં. તમને મંદિર આવડે છે રામેશ્વરમાં નથી, તમારા મા બાપનું પુણ્ય છે તમે રામેશ્વરમાં. માધાભાઈ કુશળ દુધરેજા, તમારા લુવારાનું ગૌરવ, હા, બારડાની અંદર ભલે રહે છે પણ એ બાવાજીનું એક સંતાન છે, બહુ સારું ગાય છે. પણ પછી વાત આવો, પછી હિમાલય તમારું ભાણે છે, દેવીદાસ બાપુ એ પણ સાધુ છે, ચિરંજીવી ભરાડ એનું એટક ભરાડ છે, પણ ભરાડી જરીકે નથી, હાવ હો જા છે એવા શક્તિ દાદા જતીન, મારા નાનપણથી મારી સાથે જતીનભાઈ પંડ્યા એ પણ દાદા છે, મારો પરિવાર પણ ઘણો બધો સાથે છે, મારા યજમાનોનો પરિવાર પણ ઘણો બધો સાથે છે. બધાએ ખૂબ રાજી થઈને આપણી આ જાત્રા પૂર્ણ કરી, પૂર્ણ થઈ એમાં તમારો બધાનો સાથ સહકાર રહ્યો. આવો ને આવો સાથ સહકાર, ક્યારે જ્યારે જાત્રા કરીએ ત્યારે બધા આપજો, એ જ ભાવના સાથે ફરી બધા એક બનો ને એક બનો. દેશ પ્રત્યે પ્રેમ જાગે, ધર્મ પ્રત્યે પ્રેમ જાગે, તમારા મા બાપ પ્રત્યે પ્રેમ જાગે, બ્રાહ્મણને પ્રેમ કરો, ગરીબ માણસને પ્રેમ કરો, ગાયને પ્રેમ કરો, નદીને પ્રેમ કરો, પીપળાને પ્રેમ કરો, વડલાને પ્રેમ કરો, જીવ માત્રને પ્રેમ કરો. એ પ્રેમ સાથે આપણે સૌ આગળ વધીએ. સૌથી મોટું મહત્વ, આપણે અહીંયા કેટલા જણા છીએ? 130 જણા. આપણી કથા દરરોજ 1300, 1500, 2000 માણસ જોવે. એ 2000 માણસ સુધી જેણે કથા પહોંચાડવામાં મહત્વનું પરિબળ ભોગ્યું છે. અને કાંઈક કાંઈક કહું તો આ કથાનો સંકલ્પ પણ, રાજાભાઈ એમ કે તમારે ક્યારેય નવરું નહીં રહેવાનું, એકાદું આયોજન કિરાજ કરવાનું, કથાથી આગું નહીં જવાનું, કે જો તમારે કથાને પ્રેમ કરતા હોય તો કથાથી દૂર નહીં થવાનું. એટલે મને ઓળિયાની કથાની અંદર રાજાભાઈએ સંકલ્પ કરાવ્યો હતો કે એકાદું રામેશ્વરનું આયોજન કરીએ. એટલે સંકલ્પના મૂળની અંદર પણ ભગવતી વેડિયો સાવરકુંડલા, એ સાવરકુંડલાના હિતેનભાઈ રાજા, જયેશભાઈ, પછી જયભાઈ, પરેશભાઈ, ચારે ભાઈઓએ જેને સ્ટુડિયોથી આપણને બધાને અહીંયા બેઠા છે પણ ઘેરે પુગાડી દીધા છે. હા, એ જોવે છે, લે તમે તો રાસ લેતા હતા, જોવે તો એ ઉપાધિ, ન જોવે તો એ પૂછે આજ ક્યાં ગયા હતા, તમારી ઉપર સીસીટીવી કેમેરા છે, જુઓ આ ડાવડા થાવ તો ઘરે ખબર પડી જાય. એટલે રાજાભાઈ, પછી સાઉન્ડ ઓપરેટર દક્ષા સાઉન્ડ, હા, બધું ઠેઠ જ્ઞાતી લઈને, તમને એમ થાય એટલા બધા પૈસા હેના, પણ આ બધાના તમારી પાસેથી જ લેવાના હોય ને, આના બધાને મારે થોડા દેવાના હોય કંઈ, આ મજા તમારી હાટું છે. એટલે આ મુકેશભાઈ, હવે કોઈ રહી જાય છે, ઓ કાંતિબાપુ રસોયા, દિનુભાઈ કે ખીચડી આપણને કાયમ યાદ રહે, કાંતિબાપુ રસોયા એટલે કરજણાથી આપણી રસોઈ બનાવવા આવ્યા છે. અને એમની સાથે ભક્તિરામ બાપુ આપણને રોટલી બનાવીને દે છે. રોટલી બનાવતા એને ખબર હોય રોટલી કેમ થાય, શાક વઘારવું સારું, દાળ બનાવી હારી, બધું સારું, પણ રોટલી નહીં હારી. અને એમાંય ત્યારે તો ન જ હારી જ્યારે ઘરવાળાને બહુ ભૂખ લાગી હોય ત્યારે. એટલે એ રોટલી બનાવતા ભક્તિરામ બાપુ, એમને પણ ખૂબ સાધુવાદ. પછી વણક્કમ, એટલે વાસણ ઉટકે છે એ વણક્કમ, એ વાસણ ઉટક્યા છે, પહેલાં પૈસા લીધા છે એણે, થોડાક મોંઘાય છે પણ કમસે કમ આપણી સેવા તો કરી છે. ભગવાન એને પણ ખૂબ સુખી રાખે. આ મંડપમાં જેટલા હોય બધાનું કલ્યાણ કરે, અગાઉ આવ્યા હોય એનું બધા કલ્યાણ કરે. સાથે સાથે આપણી સેવામાં ખૂબ મોટું યોગદાન છે અમારા ગામના એક સેવાભાવી માણસ છે, બાબુભાઈ શેલાર એટલે હજામ છે, એમના એક દીકરા છે, અમે એને મંગો કહીએ છીએ પણ એનું નામ વિજય છે. વિજય, ઘણા લોકો એને કેસરી કહે, કેસરી શેલાર. એ મંગાએ પણ, એ ભાઈએ પણ આપણી રસોઈની ખૂબ જવાબદારી, સૌથી મોટી જવાબદારી એણે. મારા શાળા બેઠા છે મારી સાથે જ હોય, એ વિજયભાઈ પહેલી ખુરશીમાંથી બેઠો છે. હા, એ બધા પરિવાર, મારા પરિવારની મારે ટિકિટ ન લેવાની હોય પણ એને સૌથી પહેલાં એણે આપી દીધી છો. હા, એના હગા એ મારા હગા કહેવાય ને, પણ બધાએ પણ એનાથી 1000 એની પાસેથી વધારે લીધા છે, કોઈને કહેતા નહીં પાછા, તમારે બધા પાસે લીધા ને એની કરતાં વધારે. અને એણે દીધા છે ને હજી પૂછ્યા જ કરે, હજી દેવા પડે એમ છે, હજી દેવાય પડે એમ છે, પણ નહીં, તમે બધા અમારી સાથે જોડાણા. આપણે આટલો બધો સમય કહે દે આરે રેત, હા દાદા કાકા, એટલે મારા સસરા છે, દિલીપ દાદા છે, એમના ત્રણેય ભાઈઓ વિનુકાકાને, હરેશભાઈની બધા છે, જંતીભાઈના બધા ભાઈઓ છે. આ અમે બધા હગાવાલા છીએ પણ બહુ ભાગ્ય ભેગા થઈએ,
કારણ કે હવે થોડાક મોટા થઈ ગયા છીએ ને આપણે બધા, એટલે ભેગું બેહવાનો ટાઈમ નથી. એ હારું થાય જાત્રાનું આડદી ભેગા જલસા કર્યા, નકર હું કેદી ભેગા ને હવે કોને ખબર. હા, પણ છતાં અહીંયાથી છૂટા પડીએ છીએ તો એ પહેલાં બે મિનિટ માટે યાદ રાખજો, કંઈ પણ કોઈની ભૂલ થઈ હોય, કોઈની અરે કંઈ મનદુખ થયું હોય, એ બધું જતું કરજો. આપણે તો અહીંયા એક માળો બાંધીને જુદા પડ્યા છીએ પ્રેમથી. બહુ જાણીતું વિદાય ગીત છે, ઓ પંખીડા મુજ દ્વારે થી હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો. ઓ પંખીડા મુજ દ્વારે હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. પંખી મેળાની આ છે વાતો, આજ વિખરવાની વેળા રે, આજ વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતો, આજ વિખરવાની વેળા રે, કરવાની રે. કોણ જાણે સાથે પાછા ક્યારે મળશું ભેળા રે, ક્યારે મળશું ભેળા રે. કોણ મુજ દ્વારે હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, હસતા. બસ, જબ આયો તું જગત મે જગ હસે તુમ રોઈ, કરણી એસી કર ચલો આપ હસે જગ રોઈ. આપણે જેવી રીતના હસતા હસતા આવ્યા હતા એવી રીતના હસતા હસતા કાયમ હસતા જ રહીએ. લખનૌમાં જાઓ ને તો લખ્યું હોય ન્યા કે મુસ્કુરાઈએ આપ લખનૌ મે હૈ. હા, અટલ બિહારી વાજપેયીની જન્મભૂમિ, આપણા દેશની રાજધાની એક સમયની, ત્યાં લખ્યું હોય કે દાંત કાઢો તમે બધા લખનૌમાં છો, એમ મુસ્કુરાઈએ તમે બધા દાંત કાઢો, માણસ થયા છીએ, ગધેડા હોત તો દાંત કેમ કાઢત. એટલે હસતા એવા છીએ, હસતા હસતા છૂટા પડીએ. આપણી આ જાત્રા અહીંયા વિરામ પામે છે. ખૂબ શાંતિથી પ્રેમથી તમે બધાએ કથા સાંભળી, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ તીવડો આભાર, અને ભગવાન તમને સુખી રાખે એવી અંતરની ઈચ્છા. મારી વાણીને વિરામ. બોલો કૃષ્ણ કનૈયા મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા ઓ જય કાના કાના. ગુણ તણો તુજ પાર કે નહીં આવે, પ્રભુ કે મે નહીં આવે, વેદ પુકારે પુનિત ગુણ ગાવે, ઓમ જય કાના કાળા. કર્પૂર ગૌરમ કરુણાકારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદાવ સંતમ હૃદયારવિંદે, ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધર મંગલમ પુનરેકાક્ષ મંગલાય તનોહરિ, સર્વ મંગલ મંગલ્ય શિરે સર્વાર્થ સાધિને, ચરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમો નારાયણી નમો સ્તુતે નારાયણ.
श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण